ભવિષ્યમાં આવી ફરી કોઈવાર પરિસ્થિતિનું નિર્માણ ન થાય અથવા થાય તો આપણે કેવી રીતે જીવવું એના માટે કદાચ હવે શિક્ષણમાં કંઈક સુધારા નવા આવશે પણ હાલ પૂરતા કોઈ એવા સુધારા નથી કે તમને નવા આવનાર બધી જ એક્ઝામો ઓનલાઈન લેવાશે એટલે કે આપણી જે સિસ્ટમ ચાલે છે એ ફક્ત ઓફલાઈનની જ ચાલે છે એટલે ઓફલાઈન પ્રમાણે જ પરીક્ષા આપવાની રહેશે હાલ પૂરતો મારો નિર્ણય છે યુનિવર્સિટી પછી જે નિર્ણય લઈને કદાચ કોઈ ચેન્જીસ આવે જેવી પરિસ્થિતિ પણ હાલ પૂરતું એવું લાગે છે કે ભાઈ આપણું આ જે કામ છે એ હવે રાબેતા મુજબ જે પહેલાં ચાલતું હતું એ પ્રમાણે જ ચાલશે તો એના ભાગરૂપે આપણે તમારે કદાચ આઈડિયા પણ તમને નહીં હોય કે સેમ ટુ સોરી સેમ વન સેમ ટુ સેમ થ્રી અને સેમ ફોર પૂરું થવા આવ્યું પૂરું થવા આવ્યું ખ્યાલ તો છે ને બધાને પાછા કોઈ એમના કહેતા સેમ થ્રીમાં જઈએ ઓકે તો સેમ ફોરની અંદર કદાચ શરૂઆતમાં મેં તમને વાત કરી લીધી એકવાર કે છેલ્લે જેમ તમારી એક્સટર્નલ એક્ઝામ આવે છે સેમ પૂરું થયા પછી એમ બે વર્ષના અંતે સેમ ફોરની અંદર એક વાર્ષિક પાઠ આવે છે એન્યુઅલ લેસન જેને કહેવાય પ્રાયોગિક પરીક્ષા જે તમારા પરિણામમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે આપણું પરિણામ ટોટલી જે છેલ્લી માર્કશીટ બનશે ને સેમ બોર્ડની એનું ગ્રાન્ડ ટોટલ જ ગણાય છે તમારા જે પર્સેન્ટેજ છે શું ગણાય છે ગ્રાન્ડ ટોટલ તો ગ્રાન્ડ ટોટલની અંદર બધું જ આવી જાય અડોશ પડોશનું જે કંઈ હોય એ બધું અંદર આવી જાય ઇન્ટરનલ મતલબ કહેવાનું મતલબ કે તમે એક્સટર્નલ પરીક્ષા વન ટુ થ્રીની આપી છે એ ફોરની આપશો એનું ઇન્ટરનલ પ્લસ તમે આજે એન્યુઅલ લેસન આપશો એ બધા જ માર્ક મર્જ કરી અને 1800માંથી તમારું ટોટલી ગ્રાન્ડ ટોટલ બનશે તો આ ગ્રાન્ડ ટોટલની અંદર સૌથી મહત્વનું કામ આ કેમ તો આપણે બધા તમે મોટાભાગના અન્ય બાર સાયન્સના સ્ટુડન્ટ વધારે છે કેમ કારણ કે મોટાભાગે સાયન્સના ફેકલ્ટી આમાં વધારે કામ શું કહેવાય જે એડમિશન લીધેલા છે તો તમે કદાચ પ્રાયોગિક પરીક્ષા આપતા હશો એટલે તમને તમારી માર્કશીટમાં મજા આવતી હશે જોવાની સૌથી વધારે કયા પ્રાયોગિકના ગુણ જોતા હશો કેમ એમાં સ્કોર જ ઊંચો હોય મોટાભાગે થિયરીકલ કરતાં પ્રાયોગિકમાં સ્કોર ઊંચો હોય છે આપણે આશા હોય કે એમાં સ્કોર થવો જ જોઈએ અને થાય જ છે તો આ પણ એક તમારું પ્રાયોગિક જ કાર્ય છે અને આની અંદર પણ તમારું એન્યુઅલ લેસનની અંદર સૌથી મેક્સિમમ એક પાઠ 30 માર્કનો છે તો 30માંથી મિનિમમ 29, 28, 26, 25થી નીચે નહીં જવાનું 25થી ઉપર જ રહેવાનું એમ કે 25, 26, 27, 28 30માંથી 30 લગભગ કોઈને નહીં મળે 30માંથી 30 આપે તો પાછું કદાચ કોઈ બીજો ઇસ્યુ બનવાની છે પણ એવું બની શકશે કે કોઈને 29 આવશે કોઈને 28 પણ આવશે કોઈને 27 પણ આવશે પણ હવે તમારે નક્કી કરવાનું છે કે આ જે એક્ઝામ છે એની અંદર આપણે કેટલા મેક્સિમમ કોઈ એક માર્કમાં ફરક નથી પડતો ઘણા એવા બધા છે અહીંયા પાછા બી વધારે છે પાછા કે એક માર્ક તો સાહેબ કોઈ જાજો ફરક પડતો નથી પણ એક માર્કનો અહેસાસ ક્યારે થાય છે કે જ્યારે ત્યારે ભવિષ્યમાં તમે કોઈ ભરતીમાં ગયા હોય અને તમે એમ કહેશો કે સાહેબ હું એક પોઈન્ટ માટે રહી ગયો અથવા એક આટલા માટે રહી ગયો ત્યારે આ વસ્તુ તમને યાદ આવશે કે સાહેબ જે સલાહ આપી હતી કે એ વખતે કદાચ થોડીક મહેનત કરી હોય તો સારું હતું હવે બીજી વસ્તુ એની સાથે જ કે એન્યુઅલ લેસન છે એટલે ફરજિયાત આપવાનું ને એક્સટર્નલ એક્ઝામ આજ સુધી કોઈ ના આપે એવું ખરું આમાં એક્સટર્નલ પરીક્ષા ના આપ્યો એવું કોઈ આમાં બેઠેલું છે બધાએ આપી છે એટલા માટે જ પરિણામ આવ્યા છે તો આ પણ એક્સટર્નલ એક્ઝામના ભાગરૂપે પ્રાયોગિક એક્ઝામ છે જે ફરજિયાત આપવાની છે તો આવવાનું છે પરીક્ષા આપવાની છે કામ કરવાનું છે તો પછી બેસ્ટ કેમ ના કરીએ ખ્યાલ આવ્યો જે કામ ભૂલે હું તો કહું છું કે કને મગને તમને ગમે ના ગમે એમ કામ કરવાનું છે તો પછી એ કામની અંદર સહભાગી બનતા શીખો એટલે તમને આઈડિયા નથી કે ભાઈ આપણે પાઠ કેવી રીતે આપવાનું શું છે એ બધું આઈડિયા નથી છતાં પણ મેં એમ કીધું કે ભાઈ ફરજિયાત આવવાનું છે આજે આપણી 110 સંખ્યાની અંદર કેટલા હાજર છે 50% લોકો એટલે હજુ પણ 50% લોકોને એવું છે કે પરીક્ષા પૂરી થઈ જશે અને થવાની છે નથી થવાની એવું નથી પણ તમે આવ્યા છો તો તમને લાભ મળશે એ નથી આવ્યા એમને લાભ નહીં મળે એવું નથી એમને બી મળવાનો છે લાભ ઘણીવાર એવું એક વાક્ય છે ને કે ઘણા લોકોને તરતા નથી આવડતું છતાં પણ તરી જાય અને ઘણા લોકોને તરતા આવડતું હતું છતાં પણ ડૂબી જાય છે એટલે ઘણી વખતે કંઈક બીજા એવા બાહ્ય કંઈ આપણે જે કહીએ ને જેને શું કહે છે તકદીર એવા શબ્દ કે નસીબ ઉપર છોડો એવી વસ્તુ રેર કેસમાં બનતી હોય છે અને એના ડિપેન્ડન્ટ આપણે રહેવાનું નથી આપણે આપણા જાત બળે કામ કરવાનું છે તો આ જે પરીક્ષા છે એન્યુઅલ લેસન વાર્ષિક પાઠ એની અંદર અત્યાર સુધી તમારે બધાને જ એનું નામ જ એટલા માટે આપ્યું છે વાર્ષિક પાઠ એટલે વર્ષના અંતે એમ આપણે નથી કહે કે વાર્ષિક પરીક્ષા આવી એમ આ તમારા બે વર્ષના પૂર્ણ થયા અને આરે એક પ્રાયોગિક પરીક્ષાના ભાગરૂપે બે લેસન આપવાના છે વાર્ષિક પાઠ તમારી કુલ મેથડ કેટલી છે બે મેથડ વન અને મેથડ ટુ કોઈને ગણિત વિજ્ઞાન છે કોઈને ગુજરાતી સમજ દે છે કોઈને એકાઉન્ટ સમજ દે છે કોઈને હિન્દી ગુજરાતી છે કોઈને સંસ્કૃત ગુજરાતી છે અથવા કોઈને અંગ્રેજી સંસ્કૃત છે આ પ્રકારની મેથડો છે જ તમારી બધાની તમારા સબ્જેક્ટ તમને ખબર જ છે એ બે સબ્જેક્ટો તમારે જે આપેલા છે એ સબ્જેક્ટના એક એક પાઠ તમારે રજૂ કરવાના છે એઝ એ ટીચર તરીકે
એઝ અ ટીચર તરીકે મતલબ કે તમને અહીંયાથી જે તે સ્કૂલ ફાળવવામાં આવશે એ સ્કૂલની અંદર તમને તમારું ટાઈમ ટેબલ આપવામાં આવશે. ટાઈમ ટેબલમાં તમારું શાળાનું નામ, તમારો કયા નંબરનો તાસ છે, એનો ટાઈમિંગ શું છે, કયું ધોરણ છે અને એમાં કયો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ બી જોવાનું, કેમ કારણ કે બે લેસન આપવાના છે. માનો કે બે દિવસના પાઠ હશે કે એક ટાઈમ ટેબલની અંદર એસએસ લખ્યું હોય તો સમજીએ સમજવાનું, સંસ્કૃત લખ્યું હોય તો સંસ્કૃત, શોર્ટ ફોર્મમાં તો કદાચ કોઈ સબ્જેક્ટના નામ લખે એટલા માટે, પણ બાકી તમારા સબ્જેક્ટના નામ લખ્યા હશે, નીચે રોલ નંબર લખેલો હશે અને એ પ્રમાણે તમારા પછી એ સ્કૂલ હોય, એ ટાઈમિંગ હોય, એ તાસ હોય, એ જગ્યાએ જેમ આપણે કીધું હતું કે હું 12 વાગે અહીંયા હાજર છું, તો આ તો ઠીક છે કે આપણું 6 એટલે 5 મિનિટ તમારી રાહ જોવામાં, ત્યાં કોઈની રાહ જોવામાં આવશે, યસ યસ, ત્યાં કોઈની રાહ જોવામાં આવશે નહીં. 12 વાગે લેક્ચરનું તમારો ટાઈમિંગ હશે તો 12 વાગે લેક્ચર તમારું સ્ટાર્ટ થઈ ગયેલું હશે. તમે નહીં ભણાવતા હશો તો તમારા પાછળ જે નિરીક્ષણ કાર્ય કરવા માટે આવેલ જે બે સાહેબ, મતલબ કે યુનિવર્સિટીના બે પ્રતિનિધિ આવશે, પ્રતિનિધિ એટલે યુનિવર્સિટીમાંથી જ આવશે એવું નહીં, પણ એના વતી કહેવાય કે યુનિવર્સિટી દ્વારા નિયુક્ત થયેલા છે, પછી હું અધર એક્સ વાય ઝેડ કોઈ પણ વ્યક્તિ હોય, તમને એમ કે સાહેબ તમે જ આવ્યા પણ હું કોણ, યુનિવર્સિટી પ્રતિનિધિ તરીકે આવીશ. તો પાછળ તમારા બેસેલો હશો તો મને ટાઈમિંગ, મને એમ ખ્યાલ આવ્યો છે કે ભાઈ ચલો 10 વાગેનો પહેલો પિરિયડ સ્ટાર્ટ થાય છે, તો પહેલે જ પિરિયડની અંદર 10 વાગે તમામે તમામ જે કંઈ ટીમ આવેલી છે યુનિવર્સિટીની અથવા નિયુક્ત કરેલી છે એ ટીમ તમારા ક્લાસરૂમની અંદર પહોંચી ગયેલી બી હોય છે. અને મે બી એવું બી બધા કે તમે પહોંચી આવવાની સાહેબો ના આવ્યા હોય, પણ સાહેબનું કામ નથી, કામ કોનું છે, તમારું છે. રજૂઆત કોને કરવાની છે, તમારા ઘણા છે, એટલે સૌથી પહેલી ટાઈમ તમારે સાચવવાનું છે. જો તમે સાહેબ પછી જશો તો તમારી ઇમ્પ્રેશન કેવી પડશે, ખ્યાલ આવે મુજબ કહેવા માંગુ છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ, એટલે શરૂઆત જ એવી કરવાની ધમાકેદાર. ટેલર સારું હશે તો પિક્ચર તો આપોઆપ ચાલવાનું જ છે, પણ ટેલર કેવું બનાવવાનું છે કે જ્યારે ત્યારે એવું નથી કે ફક્ત સાહેબ આવે એટલે સાહેબ ઉપર જ પ્રભાવ પાડવાનો છે. જે છે એ તો છે જ, અંદર બોલવાનું છે, બોલવાનું જ છે, તૈયાર કરીને આવ્યા છે. પણ ઘણી વાર એવું થાય છે કે ઘણું બધું તૈયાર કરી અને સાહેબને જોઈને ભૂલી જવાય છે, અને ઘણી વાર એવું થાય છે કે ઓછું તૈયાર કર્યું પણ સાહેબને જોઈને વધારે પાવરમાં આવે છે. થાય છે ને એવું કે સાહેબ આવ્યા છે હવે તો બતાવવું પડશે, કારણ કે એમના હાથમાં પેન છે, તમારું મૂલ્યાંકન કરવાના છે, 30માંથી કેટલા માર્ક મૂકવાના છે એમને નક્કી કરવાનું છે, એટલે એમને બતાવવા માટે સારામાં સારું પરફોર્મ કરશો, નો ડાઉટ કરો જ, કેમ કે તારે મારે માર્ક લેવાના છે, તમારું ગુણ સાથે સરખાવવાનું છે, એટલા માટે એના માટે કરો. પણ એવું નથી કે ફક્ત 5 મિનિટ જે સાહેબ બેઠા છે એને બતાવવા પડતું, પછી એ બહાર નીકળી જાય અને પછી 12 સાહેબ, એવું નથી કે ઓબ્ઝર્વેશન 2 પ્રકારનું થશે, અંદર આઈને પણ થશે અને ઘણા સાહેબો બહાર ઉભા પણ ઓબ્ઝર્વેશન કરતા છે. એટલે ઘણી વાર કેવું થશે કે કોઈ સાહેબ આયા આવેલા હશે, પાછળ બેઠા હશે અને ક્લાસ એકદમ નીરવ શાંતિ ચાલતી હશે, તમે સરસ મજાનું ભણાવતા હશો, તમને એમ લાગતું છે હું ભણાવું છું, સાહેબ છોકરાઓ સાંભળે છે અને આપણું કામ સારું ચાલે છે. જેવા સાહેબ બહાર નીકળ્યા એટલે તમે નિષ્ક્રિય અને છોકરાઓ પણ નિષ્ક્રિય, એટલે જે કંઈ ઘોઘાટ છે એ ઘોઘાટ પણ તમારો બહાર તમારી એક છાપ છોડે છે. ટીચરના ખ્યાલ આવી જાય છે જે તે આવ્યા હોય એમને કે ભાઈ આનો જે ક્લાસનો જે કંટ્રોલ હતો એ ફક્ત મારી હાવના કારણે જ હતો, તો હું બેઠો ત્યાં સુધી એની ઇમ્પ્રેશન હતી, હું જેવો ક્લાસની બહાર આવેલા એને ક્લાસ કંટ્રોલ ગુમાવી ચૂક્યા છે. એટલે એઝ એ ટીચર તરીકે તમે જ્યારે કોઈ પણ ક્લાસરૂમની અંદર જાઓ છો તો સૌથી પહેલો તમારા અંદર પાવર હોવો, કેવો પાવર, ધોકો લઈને જઈને પાવર બતાવવાનો નથી પાછું કે કોઈ અવાજ તો કરે, ખ્યાલ આવ્યો, એ રીતના કોઈ પણ પ્રકારના પાવર બતાવવાના નથી, ફક્ત 2 આંખોના પાવર બતાવવાના, તમારું આ મગજના તેજ જે છે ને એનો પાવર બતાવવાનો છે. નરેન્દ્ર મોદી બોલે એટલે કોઈ અવાજ કરે, સભાન શાંત કરી દે છે ને, એક કૌશલ્ય છે દરેક વ્યક્તિની અંદર હોઈ શકે. તો તમે તો ટીચર છો, એ તો રાજકીય માણસ થાય તો એક ઉદાહરણ મેં આપ્યું તમને, પણ આ તો તમે તો પોતે એક ટીચર છો તો તમારા અંદર તો એટલી ક્ષમતા હોવી જોઈએ કે ગમે તેવો ક્લાસ હોય તો ક્લાસ કંટ્રોલ સૌથી પહેલું શિક્ષકનું મોટું હથિયાર, ક્લાસ કંટ્રોલ. પછી ઘણી વાર એવું બી બને છે, આ ક્ષેત્ર સાથે હું તો 15 વર્ષથી જોડાયેલો છું, છોકરીઓમાં ખાસ રડતી રડતી બહાર આવે કે સાહેબ છોકરા માનતા જ નથી, તો શું કરવાનું, 30 માર્ક મારા લેવાના છે, તમારે લેવાના છે, છોકરા માનવા જોઈએ. પોલીસની ભરતીમાં બહેનો ગયું હોય તો પછી ધોકો આપ્યો તો ધોકાનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, તો ટીચર બનવાયા છો તો ટીચર તરીકે છોકરાઓનો ક્લાસ કંટ્રોલ કરતા આવડવો જોઈએ, એમ કહેવાનો ભાવ. એવું નથી કે બહેનો ના કરી શકે, અત્યારે તો ભાઈ કરતાં પણ બહેનો ઘણી આગળ છે અને સમકક્ષ બી આપણે કહી શકીએ. જસ્ટ આપણે આપણા લાઈન ઉપર આવીએ પાછા, એટલે કે તમે જે રજૂઆત કરવાની છે, તો આ જે મેથડ મેં તમને સમજાવી એમ કે મેથડ 1 અને મેથડ 2ના 2 જે તમારા લેસન આપવાના છે એની અંદર હું તમને અહીંયાથી એક ટાઈમ ટેબલ તૈયાર કરીશ જેની અંદર શાળાનું નામ લખેલું હશે અને સામે ક્રમ આપેલા હશે તાસ નંબર, એ તમને વોટ્સઅપ થ્રુ મળશે. અત્યારે આમ તો તૈયાર જ છે ટાઈમ ટેબલ, પણ શાળા નક્કી નથી કરી અને શાળા નક્કી ના થાય ત્યાં સુધી ધોરણ નક્કી ના થાય,
હવે ધોરણ કેમ નક્કી ના થાય? કારણ કે શાળા જયારે કે હું કોઈ પસંદ કરું, હવે એ 6 થી 8 ની છે કે 9 થી 10 ની, એ ચોક્કસ આઈડિયા નથી. બીજી વસ્તુ કે હાલ જે પહેલી શરૂઆત આપણે કોરોનાથી કરી એમ, કે હાલના કોરોનાકાળના દરમિયાન જે કઈ સ્કૂલો બંધ હતી જેનો હમણાંથી જ શરૂઆત થઈ ગઈ, એટલે હવે હાલ તાત્કાલિક ધોરણે આપણે સ્કૂલો લેવી પણ આપણા માટે અઘરી વસ્તુ છે. કારણ કે આપણે જેમ કહીશું કે સાહેબ અમારા છોકરાઓને ભણવા, એટલે કે સાહેબ અમારા સાહેબો વર્ષોથી ભણાયું નહીં અને તમે કયો ભણાવો કહેશે ને. કારણ કે એક વર્ષથી એમના સાહેબ જ ભૂખ્યા થયા છે કે એક વર્ષથી ભણાયું નથી, ઓનલાઈન ભણાવીને કંટાળી ગયા, એટલે એ પણ થન કરી રહ્યા છે કે ક્યારે ક્લાસ ચાલુ થાય અમે ભણાવીએ. અને અમે પાસે તમારો ટાઈમ આવ્યો છે હવે ભણાવવા જવાનું, જે તે સ્કૂલોમાં ઇન્ટર્નશીપ આપી, એટલે ઘણા છોકરા કહેતા કે સાહેબ ઇન્ટર્નશીપ અમને ના પાડે છે, અમને આ કરે છે. દરેક પ્રકારના રસ્તા નીકળી જાય, તમારા ત્યોના આચાર્યને સમજાવવાની તમારી એક જબ હોવી જોઈએ. મને પણ ખબર હતી કે શાળાની અંદર સ્કૂલોમાં છોકરાઓ હાજર નથી, પણ શાળા તો ચાલુ હતી, શિક્ષકો તો આવતા હતા ને, પ્રિન્સિપાલ તો હતા જ ને, જે મકાન હતું એ તો હતું જ ને, એનું જે મેદાન હતું એ તો હતું જ ને, એની લીલોતરી તો જે છે, મતલબ કે જે કંઈ સુવિધાઓ હતી એ તો બધું હતું જ. એના જે થકી કામ, જે વ્યક્તિઓ કામ કરતા એ પણ હાજર હતા, ફક્ત નહોતા તો ફક્ત બાળકો નહોતા, પણ બાળકો પ્રત્યક્ષ હતા, પરોક્ષ તો હતા ને, શાળામાં નામ તો એમનું ચાલતું હતું ને. તો કહેવાનો મતલબ કે શાળામાં જઈને પૂછવાનું હતું કે સાહેબ તમે એજ્યુકેશન કેવી રીતે આપો છો? તો ભાઈ ચલો કોરોના આવ્યો છે, અમને પણ ખબર છે, કોરોનાના હિસાબથી સ્કૂલમાં શાળામાં બાળકો નથી હતા એ પણ મને ખબર છે, પણ છોકરાઓ પૂરતું કંઈક ને કંઈક પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે શાળાએ, તો એમાં અમને સહભાગી બનાવો. બસ આટલું જ કહેવાનું હતું. તમે જે રીતે શાળાઓમાં છોકરાઓને પીરસવા છો એ પીરસવા અમને મોકલો, અમે પીરસ્યું તો ઇન્ટર્નશીપ ના પત મળે, બધું જ મળે. પણ હવે કેવું છે કે પેલું કીધું ને એમ કે બાના કાઢવા તો 1000 છે અને કામ કરવું તો એક પણ બાનું નથી, એટલે એ સિસ્ટમ છે. ઠીક છે, જે કંઈ પૂરું થયું છે એ મહત્વનું છે, એટલે પૂરું કર્યું છે. તો એ પ્રમાણે આ એન્યુઅલ લેસનની અંદર પણ એવું જ છે કે જ્યારે ત્યારે તમે જે વખતે તમારો શાળામાં જે નક્કી થઈ છે એ શાળા, સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખજો કે તમને 4 શાળા પસંદ માનો કે કરેલી છે, અને એ શાળામાં તમારા સબ્જેક્ટ પ્રમાણે તમારો જે રોલ નંબર દેખાય છે એમાં તમારે સૌથી પહેલું મથાળું શાળાનું જોઈ લેવાનું. હવે વિસ્તરગરની 4-4 શાળાઓ હશે, હવે મોટાભાગના વિસ્તરગરના અહીંયા 2 કે 3 જણા જ હશે, બાકી આપણે જે તે અધર જિલ્લામાંથી ને એ બધા આવો છો, તો તમને એમ કે સાહેબ અમે વિસ્તરગરમાં આ શાળા જોઈ નથી, તો અત્યાર સુધી પ્રશ્ન નહીં કરે, અને છેલ્લે પરીક્ષા ચાલુ હશે ને પછી ફોન કરશે સાહેબ ગુરુકુળ કયો આવી, એટલે પછી મારે એને લેવા આવવું પડે બસ સ્ટેન્ડ કે ચાલ ભાઈ હું તને બતાવું ગુરુકુળ કયો આવી. ખ્યાલ આવ્યો હું જે કહેવા માંગુ છું કે તમે સૌથી પહેલા તમારી મથાળાની જે શાળાઓ આપેલી છે તો એ સ્કૂલ કયો આવી છે એ સ્થળ પર્ટિક્યુલર શોધી લેવાનું. અત્યારે ઓનલાઈન બહુ સારી એવી સુવિધા છે કે તમને ફોન કરવાની જરૂર નથી, મેપ અંદર ઓટોમેટિક આવી જાય છે, પણ ઘણી વાર મેપ એવા રસ્તે લઈ જાય છે ને કે અન્ય સારી બિલ્ડિંગ દેખાય છે તમે ફરીને લઈ જાય, એટલે મેપનો પણ સારો રહે એનો વાંધો નથી, પણ છતાં પણ મેં કીધું એમ કે જાગૃત એટલા બનો કે એક દિવસ એડવાન્સમાં તમે જે શાળામાં જવાના છો એ શાળાનું લોકેશન જોઈ લેવું. આપ્યા લો મારી સલાહ, ઓકે? શાળાની પસંદગી જે થાય છે એ પ્રમાણે તમારે શાળા ખોલી લેવાની, કે સાહેબ આ શાળા અન્ય જાય છે. બીજી વસ્તુ કે એ જે શાળાની અંદર માનો કે 1 થી 8 પિરિયડ આપણે ગોઠવ્યા છે, હવે શાળાનો ટાઈમિંગ છે મોર્નિંગ, તો સૌથી પહેલાં 7:30 નો પહેલો પિરિયડ ચાલુ થઈ જશે. કેટલા? 7:30. પહેલો જ પિરિયડ જેનો 7:30 આવશે તે શું કરશે? હવે કે સાહેબ હું છાપીથી આવું, સંજય કોઈ કે હું થરાદથી આવું, તો પછી છાપીથી તમારા 7:30 કેવી રીતે પહોંચવું એ સમસ્યા તમારી છે, મારી નહીં. ખબર પડી? મારું કામ એટલું જ છે કે હું તમને શાળાનું નામ આપીશ, શાળાનો ટાઈમિંગ આપીશ, તમને ધોરણ આપીશ, એનો વર્ગ કયો છે એ આપીશ, પણ તમે પછી એમ કહો ના સાહેબ મારો તો 8મું ને 9મું લેવું છે, તો 9મું હું તમને ના આપી શકું. કેમ? કારણ કે આ એક સિસ્ટમ છે, જ્યારે ત્યારે ભવિષ્યમાં ગણિતવાળાને તો ખાસ ખબર પડશે કે શાળાની અંદર જ્યારે કોઈ વખત ટાઈમ ટેબલ ગૂંઠવો ને ત્યારે બેસજો, એટલે ખબર પડશે સરવાળા કેવી રીતે થાય છે. કાર્યભાર સોંપવું એ જેવી તેવી વસ્તુ નથી. અહીંયા આગળ 100 જણા બેઠા છે, બધા એવું કહે છે કે સાહેબ મને ઇન્ટરનલ ઓછું મળ્યું, પણ 100 જણને ઇન્ટરનલ એમને મફતમાં વેચવું એ જેવી તેવી વસ્તુ લાગે છે? તમે કોઈ વાર ટ્રાય કરી જોજો ને આપવાનું, ડિફરન્ટ કેવી રીતે લાવશો? વેરિએશન તો જુઓ ને, વેરિએશન, એ વેરિએશન કેવી રીતે લાવવું? ફાઇલ તો સંજય બી આપી છે, મહેશે બી આપી છે, રાહુલે બી આપી છે, એક સવાર જે બધાએ બધું આપ્યું છે, તો મારા વેરિએશન કેવી રીતે લાવવું? કપાળ જોવા, તમારી તમારું રાઇટિંગ જોવું, શું જોવું? એટલે એઝ એ ટીચર તરીકે આ વસ્તુ શીખવાની છે કે તમે જે કંઈ કામ કરો છો તો એ કામને તમારી અંદર એ પાવર દાવી, એટલે સારામાં સારા જો ટીચર બનવું હોય ને તો સૌથી પહેલાં મેં કીધું એમ કે કોઈ પણ પહેલી ઇમ્પ્રેશન કહી કે તમારા અંદર ક્લાસ કંટ્રોલ કરવાની એક તાકાત હોવી જોઈએ, અને ક્લાસ કંટ્રોલ એ લોકો જ કરી શકે કે જેની અંદર કંઈક પડેલું છે. ચલાવ્યો? ઘણી વાર એમ કે સાહેબ મને આવડતું જ નથી, મનથી જ માની ગયું છે કે હું હારેલો છું, એ જીતવાની પ્રયત્ન કયો કરવાનો છે? એને કે તરવા લેવાની જરૂર છે?
લડવૈયા તો એ કહેવાય કે જે તલવાર પકડી શકે પછી બોલે ને સાહેબ ગમે તેવો ખલી યો મહાબલવાન કેમ નથી પણ જીગર હોવી જોઈએ કે ભાઈ એની તલવાર લેવાની તાકાત તો છે ને એમ તમારે ક્લાસરૂમની અંદર જવાની તાકાત હોવી જોઈએ ક્લાસરૂમને કંટ્રોલ કરવાની તાકાત હોવી જોઈએ અને એ તાકાત હશે તો ઓટોમેટિક મેં તમને જે કીધું એ તમે 25 અપ થઈ જશો કેવો તમારા કોઈ પણ આવેલા ટીચર ભૂલે આપણા જશે તમને કોઈ નુકસાન નથી થવાનું બધી જ રીતે સારું કામ થઈ જશે અમે તમારી જોડે જ છીએ અને આ જેમ અત્યાર સુધીના કામ પૂરા થઈ જશે આ પણ થઈ જશે કોઈ કામ આજ સુધી કોઈનું અટક્યું નથી અને અટકવાનું પણ નથી પણ મેં કીધું એમ કે જે કહેવાય ને વેરિયેશન એક એક માર્કનું એ માર્ક મેળવવા માટે તમારે ફક્ત મહેનત કરવાની રહેશે તો એની અંદર તમને હવે શરૂઆત આપણે જે વાત કરી કે વાર્ષિક પાઠ એ તો તમને આઈડિયા આવી ગયો કે વર્ષના અંતે આપણે મતલબ કે બે વર્ષના અંતે હવે જે આ પાઠ લેવાય છે એનું ચોક્કસ પ્રકારનું મૂલ્યાંકન છે એટલે કે 30 + 30 કુલ 60 માર્ક તમારા ઇન્ટરનલ સોરી માર્કશીટમાં ઉમેરાશે મેથડ 1ના 30 માર્ક હશે અને મેથડ 2ના તો 60 માર્કની અંદરથી એનગેન પ્રકારે 55 પાવર એ રીતનું પ્રયત્ન આપણે કામ કરવાનું છે ક્લિયર એક વસ્તુ હવે બીજું કે શાળાની અંદર જ્યારે મેં તમને કીધું એમ કે યુનિવર્સિટીનું પ્રતિનિધિ એવું નથી કે શરૂઆતથી માનો કે 10 વાગ્યાનો પિરિયડ પહેલો સ્ટાર્ટ થાય છે અને 10:30 પૂરો થાય એટલે કે 30 મિનિટનો તમને ટાઈમ આપ્યો છે પિરિયડનો તો હું તમને એમને સૂચના આપી છે કે તમે જશો એ પહેલાં કદાચ સાહેબ આવી ગયા હોય અથવા તમે જશો અને તૈયારી તમારી સાથે સાહેબ પણ આવશે તો હું જે શબ્દો આપું પકડતા નહીં પકડજો એટલે સમજવાની કોશિશ કરજો ફક્ત એના એમ નહીં કે સાહેબે આમ કીધું આ થશે જ આ બધું કેવું છે સંભાવનાઓ માનીને ચાલવાનું તો માનો કે કદાચ સાહેબ 30 મિનિટ દરમિયાન આવો જ નહીં બિલકુલ તો પણ ટેન્શન લેવાની જરૂર નથી માનો કે કદાચ કોઈ સાહેબને એવું કોઈ કામ આવી ગયું અને એમને એમ કે કદાચ કોઈને કીધું હોય અથવા એમને એવું ઈચ્છા થઈ હોય કે બહાર ઉભા ઉભા ઓબ્ઝર્વેશન કરી ગયા હોય તમારા સંતોષ ખાતર અંદર ના આવે એવું નહીં બના 100 એ 100% આવવાના છે પણ રેર કેસની અંદર કદાચ કોઈ સાહેબ ના આવવાને એવું લાગે તો બી તમારે ગભરાવાની જરૂર નથી તમને જે આ ટેમ્પલેટ આપેલી છે આ તો તૈયાર થયેલું છે આની અંદરનું આવું આપ્યું છે ને વાર્ષિક પાઠના જે પ્રત આ જે પ્રત આપેલી છે આ બે પ્રતો કુલ તમને કેટલી આપી 8 આઠમાંથી બે વિભાજિત કરીને આપણે મેથડ 1 ને મેથડ 2 તો કેટલી કેટલી થશે 4 4 એક સબ્જેક્ટની 4 બનાવવાની છે હવે 4 જે બનાવવાની છે એમાંથી 4માંથી 2 તમારે એક્ઝામ દરમિયાન લઈને આવવાનું છે મતલબ કે પાઠ સમય આજે જાય કે હું અહીંયા સમજો કે પાઠ આપવા જ આવ્યો છું તમે વિદ્યાર્થી છો અને પાછળથી કોઈ બે ઓબ્ઝર્વેશન માટે કોઈ સાહેબ આવેલા છે તો પાછળ બેઠા છે તો આવી હું જે ફાઇલ લઈને આવેલો છું એ ફાઇલ હું શું કરીશ લાસ્ટ બેન્ચિસમાં મૂકી દઈશ આ રીતે શણગારીને બધું પછી એ બધું સમજાવીશ શણગારવાનું કહી દઈશ પણ આવી જે બે ફાઇલો છે એ તમારે ત્યાં પાછળ મૂકી દેવાની અને એ જે પાઠથી બે પ્રોફેસરો જે કંઈ પ્રતિનિધિ અથવા કોઈ પણ પ્રિન્સિપાલ કે કોઈ પણ આવી શકે એ જે કંઈ આવ્યા હશે એ તમારું આ પ્લાનિંગ જોશે અને તમારું બિહેવિયર જોશે બિહેવિયર મતલબ કે તમારી રજૂઆત જોશે તમે કેવું રજૂઆત કરો છો આની અંદર ઘણીવાર એવું બને છે કે આમાં લખેલું તમે ના પણ બોલતા હોય એવું નથી કે આની અંદર અ લખ્યું તો આપણે અ જ બોલવાનું આમાં ક લખ્યું તો ક જ કહેવાનો મતલબ કે આ એક પ્લાન છે જેને આપણે ફોલોઅપ વર્ક કરવાનું છે પણ પ્લાનને હુબેહૂ મતલબ કે એના એ જ શબ્દો બોલવા એ જરૂરી નથી આ તો મેં અંદર એક ઉદાહરણ લખ્યું છે પણ મારા 25 ઉદાહરણ બોલો ના બોલી શકું આ તો મેં જજ સાહેબને સમજાવ્યું છે કે સાહેબ હું આવું એકાદ ઉદાહરણ આપીશ હું આ પ્રકારના પ્રશ્નોત્તરી કરીશ હું આ પ્રકારનો વિષયભૂત કરીશ આની અંદર જે કંઈ ટોપિકો આપેલા છે એ ટોપિક પ્રમાણે હું કામ કરીશ પણ એવું નથી કે એ જેટલા કીધા એ તો કરવાનું જ છે પણ એનાથી વિશેષ તમારા અંદર જે કંઈ પડ્યું છે એ બાકીનું બધું જ કરવાનું છે બાકી આ રીતે જો આને બોલવાનું જ હોય તો આ તો 5 મિનિટનું કામ છે આને બોલી જવું હોય તો કેટલું કામ છે 5 મિનિટનું આપણે કામ કેટલું કરવાનું છે 30 થી 25 મિનિટ મિનિમમ તો 30 મિનિટ દરમિયાન તમે ક્લાસરૂમની અંદર ઊભા રહી શકશો બોલી શકશો મોટાભાગના થોડુંક ટીચિંગનું કામ કરો છો એટલે લગભગ વિશ્વાસ છે કે એ લોકો તો બોલશે જ માનો કદાચ કોઈ અધર ફિલ્ડમાં કામ કરતા હોવાને આઈડિયા ના હોય તો 30 મિનિટ દરમિયાન તમે આખા જે આ કહેવાય ને કે આપણે સેમ 1 2 3 અને 4 સુધીના અત્યાર સુધી આપણે જે કંઈ તમને ઇન્ટર્નશીપ બે આપી સૌથી પહેલાં આપણે માઇક્રો ટીચિંગ સિતુલેશન આ બધા જે કંઈ પ્લાન કર્યા છે એના આધારે તમને એક ટીચર બનવાનો જે કહેવાય ને એમ રસ્તો બતાવ્યો છે કે શરૂઆત કેવી રીતે કરવું તો માઇક્રોથી 5 મિનિટથી શરૂઆત કરી સેતુથી 20 મિનિટ સુધી પહોંચતો કર્યો અને છેલ્લે પછી ક્લાસરૂમની અંદર જે 30 થી 35 મિનિટનો પ્લેડ કહેવાય એ સેમ 3 અને સેમ 4માં તમને ઇન્ટર્નશીપના ભાગરૂપે પાઠ પૂરા કરાય તો આ જે પાઠના ભાગરૂપે તમે જે કંઈ શીખ્યા છો એ જ બધાનો નિચોડ આ વાર્ષિક પાઠ કહેવાય જે શાળાની અંદર તમારે આપવાનો જે ફક્ત પાછળના બે સાહેબો આપશે આ બે ફાઇલ પણ લઈ જશે અને આ ફાઇલ જ્યારે લઈ જાય છે ત્યારે તમારે એમ નહીં કહેવાનું કે ફાઇલ કેમ લઈ ગયા એમની જ છે લઈ જશે ના લઈ જાય તો તમારા પછી પૂરું થયા પછી તમારા ઓફિસમાં બેનને અથવા હું અથવા કોઈ પણ આપણા કોલેજના હોય એમને કહેવાનું કે સાહેબ આ ફાઇલ મારી કોઈ લઈ ગયું નથી તો એ આપી દેવાનું ક્યોર ચલાવ્યું એટલે 100% બધું જ લઈ જશે પણ આ તો રેર કેસમાં જે વસ્તુ હું કહું છું એ બને તો આ બધું કરવાનું છે કે આવી ફાઇલ કદાચ લઈ ગયું હોય તો તમારે પછી એ ફાઇલ ત્યાં આગળ પહોંચાડવા દેવી છે બરોબર હવે પાઠ આપવાની આખી જે પદ્ધતિ છે એ તમને હું સમજાવી દઉં
આપણે બધું લખીએ જ છીએ અત્યાર સુધી તમે પાઠ આયોજન લખ્યા છે ને સેમ થ્રી સેમ ફોરમાં કેવી રીતે લખો છો કેવી રીતે કોઈ ભૂલશે તમારાથી તમે જે સિસ્ટમમાં લખો છો પાઠ એ તમને કોઈને યાદ છે કેવી રીતે લખો છો બોલો બોલો રાઈટ પહેલા વિષય વિમુખ ચલો વેરી ગુડ પછી પછી હેતુ કથન પછી વિષય નિરૂપણ પછી મૂલ્યાંકન સ્વાધ્યાય આ કોમન પેટર્ન થઈ ગઈ કોની ગણિત વિજ્ઞાન એકાઉન્ટ એસએસ આ બધાને લાગુ પડે છે ભાષા માટે આ વસ્તુ ખરી ભાષાના બેઠા છે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી એમને કેવી રીતે આવશે વિષયાભિમુખ હેતુ કથન આદર્શ વાંચન વિષય નિરૂપણ પ્રશ્ન પ્રવાહતાની એ કૌશલ્યમાં જતું રહે છે બરોબર બોલ્યો એક સ્ટેપ ભૂલી ગયો પહેલા વિષયાભિમુખ હેતુ કથન પછી લેખક પરિચય ભાષાવાળા હોય તો લેખક અથવા કવિ જે મતલબ લાગુ પડતા હોય તમારે જોઈ લેવાનું એનો પરિચય આવશે એના પછી આદર્શ વાંચન અને કાવ્ય હોય તો આદર્શ ગાન એવું લખવાનું પાછું આપણે બનાવતા હોય ને જો પાઠ હોય તો વાંચન કહેવાનું અને કાવ્ય હોય તો ગાન લખવાનું અને એના પછી વિષય નિરૂપણ અને વિષય નિરૂપણની અંદર શરૂઆત ક્યાંથી થશે વ્યાકરણથી વ્યાકરણના જે કંઈ ટોપિકો આવતા છે ને વિરુદ્ધાર્થી છે કે સમાનાર્થી છે કે જે કંઈ છંદ કે અલંકાર એના ટોપિક લેવાના એ પૂરું થઈ જાય છે એના પછી મૂલ્યાંકન અને મૂલ્યાંકન પછી સ્વાધ્યાય હા એટલે એના ઉપર પછી એનો ટાઇટલ આપવાનું એને શૈક્ષણિક મુદ્દો કહેવાય તમે નથી લખ્યા કે શૈક્ષણિક મુદ્દા તો અપરિચિત શબ્દો શૈક્ષણિક મુદ્દો છે અપરિચિત શબ્દો એટલે કે ભાષાની અંદર આપણે જ્યારે કોઈ પણ વસ્તુ સમજાવતા હોય તો એ કવિના પોતાના શબ્દો હોય તો એ શબ્દો શું કહેવા માંગે છે અથવા એ શબ્દોનું તળપદી કઈ આપણી રીતે એને કયા અર્થમાં એનો એકના બે અર્થ થાય છે સમાનાર્થી શબ્દો તો એવા શબ્દો તમે સમજાવવા માટે બોર્ડની અંદર પણ એ વસ્તુ લખી શકો છો એટલે કે તમે વિષયાભિમુખથી શરૂઆત કરી અને સ્વાધ્યાય કાર્ય સુધીનું સંપૂર્ણ પાઠ 30 મિનિટની અંદર પૂર્ણ કરી દો તો તમારો પાઠ પરફેક્ટ કરાશે ખ્યાલ આવી ગયો અવિનાશ ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ કે વિષયાભિમુખથી સ્ટાર્ટ કરવાનું છે વિષયાભિમુખથી સ્ટાર્ટ કરવાનું છે અને છેલ્લામાં છેલ્લો બેલ પડે અને તમે કીધું હોય કે આવતીકાલે મિત્રો આટલી વસ્તુ તમારે લખીને લાવવાની છે તો ઇટ્સ ઓકે તમારો પાઠ અને જો પછી જો માનો એમ સમજો કે વિષયાભિમુખ ચાલુ હોય વિષય નિરૂપણ ચાલુ હોય અને બેલ પડી જાય તો સમજવાનું કે તમારો પાઠ પૂરો પૂરો એટલે કેવું કે તમારું પ્લાનિંગ નથી આપણે 30 મિનિટમાં કેટલું બોલી શકવાના છો કોઈ પણ વસ્તુ કરવું હોય છે હું મૌખિક જ બોલું છું પણ આ લખીને તો લાવ્યો છું પ્લાન તો જુઓ ને કોઈ પણ વસ્તુ આપણે કાવું હોય આમાં કેવું થાય કે યાદ આમાં એવું નથી કે તમારે એવું કે આ વસ્તુ એટલા માટે જરૂરી છે કે કોઈ ટોપિક રહી ના કોઈ મુદ્દો પર્ટિક્યુલર એમ કહેવાનું હોય કદાચ રહી ગયું હોય એટલે તમે હંમેશા કોઈ પણ કાર્ય કરો તેનો પ્લાન બનો તો આના કહેવાય પ્લાન નથી આ પ્લાન બનાવો છો ને તો સૌથી પહેલો સૌથી તમારે સારામાં સારું જો રજૂઆત કરવી હોય ને તો જાતે કરી દેવાનું અરીસા આગળ ઉભા રહે તમારા ઘરમાં અરીસો ને ત્યાં ઉભા રહીને તમારે ટ્રાય કરી લેવાનું એકવાર કે આપણે કેવું બોલીએ છીએ ખ્યાલ આવ્યો શિક્ષક જ એનું આ ખરેખર આ રિયલમાં તમારું કામ કરશે તમે ટ્રાય કરો તો કરજો અને એમાં પણ ટાઈમિંગ જોવાનું જેમ આપણે નથી કહેતા કે 1.5 કલાકની અંદર પેપર લખો તો એકવાર પ્રેક્ટિસ કરી લેજો તો આ પણ પ્રેક્ટિસ છે 30 મિનિટ દરમિયાન તમારે રજૂઆત કરવી હોય તો તમે કેવા દેખાવ છો એ રીતે જુઓ તો પણ અથવા તમારા નાના કોઈ ઘરમાં કામ કરતા હોય મતલબ નાના બાળક ભણતા હોય એવા બે છોકરા બેસીને ભણાવી દેવાનું પણ 30 મિનિટની અંદર તમે તમારા પ્લાનના ઉભેહુ મતલબ કે ફોલોઅપ વર્ક કરી શકો છો તો તમારો પાઠ ઓકે છે મોટાભાગે જે પારથીમાં આવેલા સાહેબો છે એ શરૂઆતમાં જ્યારે આવશે તો સૌથી પહેલાં દરેકને ક્લાસની અંદર સૌથી પહેલાં વિષયાભિમુખથી સ્ટાર્ટ થવું જોઈએ હવે વિષયાભિમુખ કેવી રીતે કામ કરવાનું છે તો વિષયાભિમુખ તમને બધાને ખબર છે કે વિષયાભિમુખ કોને કહેવાય આપણે એકવાર અગાઉ લેક્ચર લીધેલું છે મને યાદ છે અત્યાર સુધી બાળકોને જે કંઈ જ્ઞાન આપવા માંગો છો એ જ્ઞાનને પૂર્વ જ્ઞાન સાથે સંબંધિત કરવું જોડવું સેતુ ટાઈપ નથી બેસી જાવ નિફામાં એવું મનુકા કંઈક બેન્ચીસ લાવો જલ્દી ખ્યાલ આવ્યો એટલે વિષયાભિમુખનું કામ જ એ છે કે તમે જે કંઈ જ્ઞાન આપવા માંગો છો એ જ્ઞાનને પૂર્વ જ્ઞાન આધારિત જોડવાનું છે એટલે બાળક શું જાણે છે હું ધારે કે અહીંયા આગળ તમને એક લેક્ચરની શરૂઆત કરું તો સેમ થ્રીમાં મારે કંઈ ભણાવવું હોય તો પહેલાં તમે સેમ ટુ વિશે જાણો છો એ તો મારે જાણવું પડે ને તમે સેમ ટુ ખબર જ ના હોય અને હું સેમ થ્રીની આખી વ્યાખ્યા પૂરી કરી દઉં અને પછી કહો સાહેબ આ શું હતું તો પછી એનો આન્સર તો ના જ મળે એટલે હંમેશા કોઈ પણ શરૂઆત તમે કોઈ પ્લાન લઈને ગયા હોય સપોઝ કે જેમ કે આ મનુષ્યનું પાચન તંત્ર છે બરોબર આ શું છે પછી કંઈ કદાચ ખબર બી હશે પણ આવો પાક છે કે મનુષ્યનું પાચન તંત્ર તો આ મારે જેમ સીધું બોર્ડ ઉપર લખવાનું નથી હું તો અહીંયા આવીશ બોર્ડ થોડું દૂર છે એટલે મજા નહીં આવો મને કામ કરવાની પણ શિક્ષક તરીકે ખબર છે ઉપર એક સારું સ્લોગન લખેલું હોય છે શું વાક્ય કહેતા
જન્મ તારીખ કયો થઈ આજની તારીખ પછી વાર આ બાજુ જે કઈ ધોરણ હોય ધોરણ આઠ બ ક એ રીતે લખતા હોય અને પછી સેન્ટેન્સ ની અંદર આપણે લખતા વિષય તો વિષયની અંદર ધારે કે તમારો ગણિત છે તો તમે ગણિત લખો ગુજરાતી હોય તો ગુજરાતી જે કઈ એની સબ્જેક્ટ તમારો છે એ સબ્જેક્ટનું નામ લખો અને એના નીચે વિષયાંગ લખવાનું શું લખવાનું વિષયાંગ પણ એ વિષયાંગનું ટાઇટલ લખવાનું નહીં ક્લાસની અંદર પ્રવેશ કરો ત્યારે સ્ટાર્ટને વિષયાંગ બાકી રાખવાનું એ બાકી રાખ્યા પછી તમે શું કરશો તો ઓડિયન્સ સામે થઈ જવાનું મતલબ કે વિદ્યાર્થીઓની સામે થઈ જવાનું પહેલાં અભિવાદન કરવાનું ટાઈમિંગ જોવાનું ગુડ મોર્નિંગ હોય તો ગુડ મોર્નિંગ નૂન હોય તો નૂન અને ઇવનિંગ હોય તો ઇવનિંગ તમારી ઈચ્છા ઘણી જશ્રી કૃષ્ણ બી કહેવાય કેવું હોય જે તમારી ઈચ્છા હોય કહેવાય બરોબર અંદરની ઉર્મી જે જાગે બોલવાનું પણ સારું બોલવાનું છોકરાને ગમે એવું ઓકે એ બોલ્યા પછી તમારે કહેવાનું કે ચલો અત્યાર સુધી તમારી સ્કૂલમાં તમારા સાહેબોએ ભણાવ્યું છે આજે હું ભણાવવા આવ્યો છું અત્યાર સુધી તમને તમારા પાછી કોરોનાની વાત તો આવશે જ એમાં બી કારણ કે બિચારા છોકરા કે સાહેબ અમારે તો કોઈ ભણાવા જ નહીં આવ્યું એવું કહે એટલે કોરોનાની કદાચ થોડી ઘણી ચર્ચા થાય તો કરી લેવાની એનો નો ડાઉટ પણ તમારે તમારો ટાઈમિંગ સાચવી લેવાનું પણ કે આજે હું તમને ભણાવવા આવ્યો છું તો શાંતિ રાખવાની હું જે બોલું એ શાંતિથી સાંભળજો અને હું જ્યારે જેને પ્રશ્ન પૂછું એને જ આંગળી ઊંચી કરવાની અને હું કહું એ જ જવાબ આપશે ઘણી વાર કેવું હોય કે પેલા પ્રસાદ જેવું છે છોકરાને તમે એકવાર નાખશો ને પેલા કે સાહેબ હું બોલું એટલે ખાસ કંટ્રોલ ગુમાય એટલે તમારે એમને સાંજ પહેલાં થોડીક સૂચનાઓ આપી દેવાની કે હવે હું કહું એ જ જવાબ આપશે આંગળી ઊંચી કરવાની મેનર શીખવાડવાની બોલવાનું કોઈને મારવાનું ધમકાવવાનું એવું નથી પણ મેનર શીખવાડવાની છે આટલી વસ્તુ કરવાની ત્યાર પછી તમે જ્યારે કોઈ એમ કહેશો કે ચલો વિષય વિમુખ તો વિષય વિમુખ તમે કેવી રીતે નક્કી કર્યું તો માનો તો બેસી જાઓ ફટાફટ માન આ તારે કહે છે કે મનુષ્યનું પાચન તંત્ર આનું કોઈ વિષય વિમુખ મને કરી આપશે મનુષ્યનું પાચન તંત્ર આનું કોઈ વિષય વિમુખ કરી આપશે આનું માનો કે આ ટાઇટલ આપણે લીધું અને આનું વિષય વિમુખ કરવું છે તો કેવી રીતે દેખાડશો શું પૂર્વ જ્ઞાન તમે આધારિત જોઈન કરશો બાળકો વેરી ગુડ કેવું બોલ ચલો ભાઈ જો મેહુલે સ્ટાર્ટ તો કર્યું એને થોડીક સ્પીચમાં પ્રોબ્લેમ છે પણ એને આઈડિયા આવી ગયો છે કહેવાનો મતલબ તમે બધા વિજ્ઞાનના છો તમે ફટ દઈને આનો જવાબ આપી શકો છો મનુષ્યનું પાચન તંત્ર છે કમસે કમ ખોરાકની વાત છે ખોરાકની જ વાત છે ને ખોરાક જે ખાઈએ છીએ ઇનપુટ કરીએ છીએ એ ઇનપુટનું પાચન થાય છે આના ઉપર જ આ છે ને આપણી જે શરીરની આખી આ જે એક સિસ્ટમ છે એ સિસ્ટમ ઇન ક્યાંથી થાય છે આઉટ ક્યાંથી થાય છે એની વચ્ચેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમજાવવાની છે જેને કહેવાય તમે પાચન તંત્ર તો આ વસ્તુ માટે સૌથી પહેલા તો આપણે ક્લાસરૂમમાં જઈએ છીએ તો છોકરાઓને એમ તો કહીએ ને બધા જમીને આવ્યા છો કહેવાય એવો પ્રશ્ન પૂછાય શું જમ્યા એટલે કોઈ કહે છે કે ભાઈ અલગ સરસ તમે આ જે ખોરાક ખાવ છો એ પેટમાં કયો જાય છે ખબર છે એ શું થાય છે ખબર છે શરૂઆત ક્યાંથી થાય છે ક્યોથી નીકળે છે કયો આવા બધા પ્રશ્નો કરો ઓટોમેટિક આનું ટાઇટલ નીકળી જાય એટલે વિદ્યાર્થીને પૂર્વજ્ઞાન થઈ ગયું એમને ખબર પડી ગઈ કે સાહેબ શું કહેવા માંગે છે કે તમે જે વસ્તુ એ જે છોકરો લાઈવમાં જે કંઈ ખોરાક ખાધો છે એની જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે અને પર્ટિક્યુલર પછી તમારે કહેવાનું કે ચલો તમને એ તો ખબર છે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ને એ ખોરાક પાચન થાય તો જ આપણું સ્વસ્થ પરફેક્ટ રહે તો આ જે શરીરની અંદર આપણે જે ખોરાક નાખીએ છીએ એને પાચન તંત્ર કહેવાય સોરી પાચન કરવા માટે એક પાચન તંત્ર છે અને એ પાચન તંત્રની સિસ્ટમ શું છે એ હું તમને આજે સમજાવીશ પછી તમે લખી શકો પાચન તંત્ર લખી શકાય આવું તમે વિદ્યાર્થીને સમજાયા પછી જ લખી શકો આવું માનો કે કદાચ કોઈ કવિની વાત કરવી હોય નાનાલાલ વિશે તો તમે માનો કે કદાચ ચલો મીરાની આપણે વાત કરવી છે તો હું નરસિંહ મહેતા વિશે વાત કરીશ નરસિંહ મહેતાનો ફોટો લાવીશ નરસિંહ મહેતાના એક બે કાવ્ય વિશે વાત કરીશ નરસિંહ મહેતા કોના ભક્ત હતા શું હતા આવા જ કૃષ્ણ પ્રેમી કોઈ બીજા કવિ હતા બેનમાં કોઈ ખરા તો કદાચ કોઈના મોઢાથી આવે ને કે આ મીરા હતા તો ચલો આજે આપણે આવું જે કૃષ્ણ હતા જે નરસિંહ મહેતા એમ મીરા પણ કૃષ્ણના ભક્ત હતા અને મીરા વિશે હું આજે તમને ભણાવીશ એમ કરીને મીરાનો ફોટો હોય મીરાના જે કંઈ કાવ્યરચના હોય એ પણ તમે બતાવી શકો આવું દરેક તમારા વિષય રિલેટેડ કોઈ પણ પ્રકારની વાર્તા પ્રશ્નોત્તરી નાટક કોઈ કથન તમારે જે કંઈ પ્રયુક્તિનો યુઝ કરવો હોય એ પ્રયુક્તિનો યુઝ કરીને તમે આ કામ કરી શકો છો વિષય વિભાગની અંદર ખ્યાલ આવ્યો વિષય વિભાગ ફક્ત એક રીતે રહ્યું હતું પ્રશ્નોત્તરી દ્વારા બી થાય નાટક દ્વારા બી થાય જેમ કે કોઈ નાટક કરવું છે સમજો કે આપણે સ્વતંત્ર સેનાનું કોઈ નાટક કરવું છે બે છોકરાઓને કોઈ સુભાષચંદ્ર બોઝ બનાવો કોઈને સરદાર પટેલ બનાવો એક્સ વાય ઝેડ જે કંઈ આપણા ભગતસિંહ એવા કોઈ બનાવો અને એનું કોઈ એક નાટક તમે પ્લે કરાવો ક્લાસરૂમમાં બે જણના બહુ નાના શોર્ટમાં પાછું નાટક એટલે એવું કલાકનું નહીં 30 મિનિટનો પીરિયડ એટલે ફક્ત વિષય બેંગનો ટાઈમિંગ તમારો જોઈએ 5-7 મિનિટનો છે તો સમજી લેવાનું કે નાટક એટલે કે બે સંવાદ કરે એવું અને સંવાદ કરીને બે છોકરાને બેસાડી દેવાનું પછી એમને કહેવાનું કે ભાઈ આ બંને કોણ હતા તો કોઈ કહેશે કે ભાઈ એક સુભાષચંદ્ર બોઝ હતા ને કહા હતા કે શેની ચર્ચા કરતા કે આની તો સરસ કે તમને ખ્યાલ છે કે સુભાષચંદ્ર બોઝ કોણ હતા એમ
એમના જીવન વિશે જાણો છો, તો આજે હું તમને સુભાષચંદ્ર બોઝ કોણ હતા, એમને ભારત માટે શું શું કર્યું એના વિશે આજે આપણે ભણીશું. એમ કરીને તમે સુભાષચંદ્ર બોઝનું ટાઇટલ આપો તો પણ એ શું કહેવાય, વિચાર મૂવી. એટલે કે વિષયના આધારિત તમે કંઈ પણ કાર્ય કરી અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરી અને પછી તમારે એ કામ કરવાનું. મદારીને જોઈ લેજો, મદારી આવે એવો તો સાપ બતાવો કરી, તમે આંખો થાકી જાય ક્યારે ટોપલી ખુલે ક્યારે સાપ આવશે, હવે તો જોવા નહીં મળતો. બાકી અમે નાના દાદા મને યાદ છે કે આમ ઉભા રહીએ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ ત્યાં સુધી સાપ ના આવો, બોલી બોલીને જ ચલાવો, એમ કે અંદરથી શું નીકળશે. જે ખરી વસ્તુ છે ને એ સાપ એ છેલ્લે જ કાઢે, પણ એની બોલવાની એક સ્પીચ એવી હોય કે ઓડિયન્સને જવા જ ના દે, જે પૂરી મોરી થઈ ગયા ને એની જોડી જ ઉભા. શિક્ષક તરીકે બી તમારા તમે તમારી જે કન્ટેન્ટ લઈને ગયેલા છો ને એ કન્ટેન્ટ વિદ્યાર્થી ઉપર એટલા હાવી થવાનું છે કે વિદ્યાર્થીની નજર કે જવી જ ના જોઈએ. ફક્ત તમારા ભૂલે સાંભળશે તમને કદાચ ધ્યાનથી, કદાચ એમને એવું થાય કે તમે જે ભણાવી ને યાદ રહે ના રહે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂર નથી હાલ પૂરતી, પણ તમે કમસે કમ એવું અવાજ અથવા તમારી એવી છટા અથવા તમારું એવી કન્ટેન્ટ પાવરફુલ હશે તો ઓટોમેટિક વિદ્યાર્થીનું ધ્યાન તમારા તરફ આકર્ષિત હશે. અને આ પ્રમાણે વિષયભિમુખ કરવાનું છે, જેવું વિષયભિમુખ પૂરું થાય એવું જ હેતુ કથન. એટલે મેં જે તમને વાત કરી પેલું જે વિષયાંગ લખેલું હતું એની અંદર શું કરવાનું, તમારું જે ટાઇટલ હતું એ લખી દેવાનું. એ ચૂકી ના જતા પાછા વિષયભિમુખ જેવું પૂરું થાય એના પછી સીધે સીધું ટાઇટલ લખી દેવાનું, એટલે તમારું હેતુ કથન પણ પૂરું થઈ ગયું. બે કામ પૂરા થઈ ગયા. હેતુ કથન પછી શું આવતું હતું, વિષય નિરૂપણ આવે છે, ગણિત વિજ્ઞાન અને એકાઉન્ટ અને સમાજ આવવાના. પણ ભાષાનું હોય તો એમને કવિનો પરિચય આવે છે. તો મેં કીધું એમ કે તમે જે કાવ્ય અથવા તમે જે કંઈ પાઠની રજૂઆત કરવા માંગો છો એના ચોક્કસ પ્રોપર કોઈ એક કવિ અથવા કોઈ એક લેખક હશે તો એ કવિ અથવા લેખકનો આવો ફોટો લઈને આવવાનો. તમને આની પણ એક વાત કરી દો, આ TLM છે જસ્ટ, પણ TLM બતાવવાની રજૂઆત આ રીતે આ ખોટી છે. પાછું એવું નથી કે સાહેબ બતાવતા કે સાહેબ મે બી આ રીતે બતાવ્યું, TLM કદી આ રીતે ક્લાસરૂમમાં બતાવતા નહીં. આ TLM છે એ ચોક્કસ છે, પણ એને કેવી રીતે પ્રસારિત કરવું, મતલબ કે વિદ્યાર્થીને કેવી રીતે બતાવવું, તો એના માટે જ આજે આ દોરડાની જો આપેલું છે. આ જે કીટી હોય તો એને આપણે લગાવવાનું અને કમસે કમ એ રીતે TLM બનાવજો કે તેઓ પાછળ બેસેલા છોકરાને કમસે કમ પાચન તંત્રની જે પ્રક્રિયા છે ને દેખાવી જોઈએ. પછી એવું ના થાય કે સાહેબ આ તો શેષ નાક છે. TLM હંમેશા આખા વર્ગખંડને ધ્યાનમાં રાખીને બનાવવાનું. કમસે કમ વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ કે આ કોઈ ચિત્ર અધર નથી, સાહેબ જે બોલી રહ્યા છે એ ચિત્ર છે, પર્ટિક્યુલર આ જે કંઈ નાના નાના શબ્દો લખેલા છે એ પણ સમજાવવાના. આ જે વસ્તુ સમજાવવાની છે, અમે કીધું ને થોડી મર્યાદા જરા માનો કાજ હોય તો ઘડી ઘડી એના પર હાથ પણ ના જવું, તમે તમારું શરીરથી આટલું દૂર હોવું જોઈએ, જસ્ટ આ પ્રકારની દર્શક લાકડી હોવી જોઈએ અને એ દર્શક લાકડી મતલબ બંડક પોઈન્ટરથી તમારે સમજાવવાનું છે. આંગળી છે, અમુક છે, અમુક આંગળી છે, અંગળી પછી આ બે ફિપ્સા છે, આ કઈ આપણા આકારા છે, આ તમે જે કંઈ બધું વિસ્તૃત કરો એ બધું જ પોઈન્ટર દ્વારા સમજાવવાનું છે. એના પર્ટિક્યુલર જે કંઈ નામ આપ્યા છે એ પણ તમે આ રીતે બોલી શકો છો. આ TLMનો યુઝ વિષયભિમુખમાં થઈ શકે છે. વિષયભિમુખની અંદર જો તમે કાઢ્યું હોય તો ઘણા છોકરા એવું કહેશે સાહેબ TLM તો નીકળતું જ નથી. તો TLM કેમ ના નીકળે, તમે કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ જે કંઈ કામ કરવું છે એનું TLM બને બદન બને. હાથીની વાર્તા છે તો હાથીનું ચિત્ર લાવીએ તો TLM ના આવે. કદાચ ઘણી વાર કોઈ બાળક એવું હોય કે હાથી ના જોયો હોય, અથવા જોયો બી હોય પણ હાથીનું ચિત્ર હોય તો એનું થોડું આકર્ષણ વધી જાય, એને એમ થાય કે હાથીનું સાહેબ ચિત્ર લાવે છે તો કંઈક આગળ વધારે કંઈક બતાવશે. ખ્યાલ આવો, તો જે કંઈ વસ્તુ તમે સાથે જેટલું આવું એટેચ કરશો એટલી જ તમારી ઇમ્પ્રેશન સારી પડશે, છોકરાઓ પણ તમારા તરફ આકર્ષિત રહેશે અને મતલબ કે બેધ્યાન નહીં થાય, ધ્યાનપૂર્વક તમને સાંભળવાનો પ્રયત્ન કરે. એટલે વિષયભિમુખની અંદર જો તમે કોઈ આવું લાયેલા હોય TLM તો એનો યુઝ એ સમયે થવું જોઈએ. પછી ભૂલી ગયો તો એ ગયું. ઘણીવાર એવું થાય કે શસ્ત્રો બધા લઈને ગયા હોય પણ ખરા ટાઈમે કહ્યું શસ્ત્ર કાઢવું એ ધ્યાન રાખવાનું. એટલે કે આપણે વિષયભિમુખ માટે આ લાયા છે તો આના વિષયભિમુખ વખતે જ યુઝ કરવાનું. પછી એ કામ પૂરું થઈ ગયું એના પછી વિષય નિરૂપણ સ્ટાર્ટ થઈ ગયું. વિષય નિરૂપણમાં તમે તમારો ચોઇસેબલ તમે જે પસંદ કર્યો છે એકમ બનાવો છો તો એકમના અનુરૂપ તમે જે શૈક્ષણિક મુદ્દા કાઢ્યા છે એ મુદ્દા તમે વિસ્તૃતમાં વિદ્યાર્થીઓને સમજાવો છો. મેથ્સવાળાને કોઈ ઇસ્યુ નથી, વિજ્ઞાનવાળાને બી 90% ઇસ્યુ નથી. કેમ કે આપણે માનો કે કદાચ કોઈ પ્રયોગ લીધો છે તો મોટા ભાગે કાપા કૌશલ્ય સાથે સંકળાયેલા છે. શેના સાથે કાપા કૌશલ્ય, કારણ કે આપણા જોડે શું છે ચોક. એટલે તમે જે કઈ રકમ છે રકમ લખશો, રકમનો દાખલો તમે વિદ્યાર્થીને પહેલા એક બે દાખલા જાતે ગણશો, વિદ્યાર્થીને સમજાવશો અને પછી તમે કદાચ કોઈ એક રકમ લખીને કહેશો ચલો હવે તમે ગણો. આમ તો કેવું છે કે ક્લાસની અંદર મુવમેન્ટ કરવું એ પણ એક શિક્ષકનું કામ છે. કે તમે જ્યારે કોઈ કામ આપી દીધું છે, હું એમ કહું છું કે ચલો ભાઈ હું આ આપું છું અને તમે લખજો, તો ઘણી વાર આપણે અહીંયા આપણે કામ કર્યું વિદ્યાર્થીને લખવા આપ્યું તો તમારી નજર ત્યાં પણ હોવી જોઈએ કે કયો વિદ્યાર્થી લખે છે અને કયો નથી લખતો. એના માટે ખાલી એમ અંદાજિત આવે ને તો પણ એમ કહેવાય લાસ્ટ બેન્ચીસ શું નામ છે ભાઈ તમારું ધ્યાન નથી લાગતું, તમે લખતા નથી લાગતા, ચલો લાવો બતાવો. એટલે બાકીના છોકરા શું થઈ જશે એલર્ટ કે સાહેબનું ધ્યાન તમારા તરફ છે જ, બાકી જો તમે સાહેબ આ બાજુ જ ધ્યાન રાખશે અને આ બાજુ નહીં રાખે તો પાછું પાછું બેડી જશે. એટલે બધી જ સમક્ષ
આગળ પાછળ બધી જગ્યાએ ધ્યાન રાખીને જ કામ કરવાનું છે. બોર્ડની અંદર જ્યારે તમે ફૂડ ભેવો છો તો પાછળથી ચણા મમરાનો મારો ના થાય એ પણ ધ્યાન રાખવાનું છે. કંટાળે આવે તો ચણા મમરા બી આવે. ઘણા છોકરા એવા બી ફરિયાદ કરે કે સાહેબ કોઈ નાસ્તામાં ચણા, કારણ કે તે પથ્થર તો ના હોય પાછળથી એટલે ગભરાતા નહીં હોય તો બધા વધારે એમને જો ચણા હોય મમરા હોય જે કે નાસ્તો લાવ્યો હોય તો ઘણી વાર પડતા હોય તો નાના છોકરા અત્યારે કોલેજ લાઈફ જેવું થઈ ગયું છે એટલે કોમેન્ટ કરવા માટે ઘણી વાર ચણા ને એવું નાખતા હોય. પણ એ ક્યારે નાખે કે તમે ઢીલા હો ત્યારે તમારી ફૂટ બતાવો એટલે કે તમે કાપા કસરત કરતા હોય ત્યારે પણ તમારું ધ્યાન લગતી વખતે પછી જેમ લગતા હોય એમ ખસતું પણ રહેવા. ઘણી વાર તમે જોયો ઘણા એવા હતા ને છોકરાઓ કે સાહેબ ખસો પણ સાહેબ ખસો તો લખશે કે નહીં. એટલે કહેવાનો મતલબ કે લખવાની પણ એક પદ્ધતિ છે અને કાપા કૌશલ્ય એવું લખવાનું કે છેલ્લી પેજી સુધી દેખાય. તમારા અક્ષર એક જ લાઈનમાં લખવું, મોટા અક્ષર હોવા જોઈએ, સુંદર અક્ષર હોવા જોઈએ, આ બધા પણ કૌશલ્યના ધ્યાનમાં રાખીને કામ કરવાનું. એટલે તમે જેવું વિષય નિરૂપણની અંદર જે શૈક્ષણિક મુદ્દા સમજાવો છો એની સાથે કાપા કૌશલ્ય પણ કરવાનું છે. અને એ કામ એક મુદ્દો પર્ટિક્યુલર સમજો આ ખાસ કે કોઈ એક પર્ટિક્યુલર મુદ્દો તમારો જેવો પૂરો થઈ જાય છે તો એના પછી બીજો મુદ્દો ચાલુ કર્યા પહેલા પહેલા મુદ્દાની અંદર તમે નક્કી કરેલા એક થી બે પ્રશ્ન પૂછી લેવા. પ્રશ્નો કાઢો છો ને વચ્ચે પ્લાનમાં જોજો તમે બધા પ્રશ્નો કાઢેલા છે તો એવા વચ્ચે નીકળતા એક થી બે પ્રશ્નો કોઈ એવા હોય જે તમારે પૂછી લેવાનું. કેમ? કારણ કે તમે જે કંઈ બનાવ્યું છે એમાં તમારા વિદ્યાર્થીનું ધ્યાન હતું કે નહોતું એ તમારા એ પ્રશ્નનો જવાબ આપશે. ખ્યાલ આવ્યો? હું કોઈ એક પર્ટિક્યુલર હાલ આટલી વસ્તુ મેં તમને વિશે બીજું અથવા જે શરૂઆતની વસ્તુ સમજાય હવે માનો કે હું એમ મારે ઈચ્છા થાય કે કેટલા લોકોએ ધ્યાન રાખ્યું છે અને મારા પ્રશ્ન પૂછવા છે તો એ પ્રશ્ન પૂછું ને એનો જો જવાબ મળે તો સમજવાનું કે મારું ભણાયેલું સક્સેસ છે અને મને એનો આન્સર ના મળે તો એનો મતલબ કે હું જે બોલ્યો એ બધી કથા હતી. કથા એવું હોય ને સાંભળ્યા પૂછ્યું સાંભળવા પછી બહાર આવ્યા પછી ઓકે. તો ખાસ વિષય નિરૂપણની અંદર તમે જે કંઈ પર્ટિક્યુલર મુદ્દા છો એ મુદ્દાના આધારે કાપા કૌશલ્ય અને પ્રશ્નોત્તરી બંને પણ સાથે સાથે ચાલવું જોઈએ. લેખક પરિચયની અંદર પણ આ જ વસ્તુ સાહિત્યવાળા તો લેખકનો જો પરિચય આપતા હોય તો ફોટો બતાવી દેવાનો, એનો પરિચય આપી દેવાનો, એના લગતા એક બે પ્રશ્ન પૂછી લેવાના, એ પણ પૂરું કરી અને પછી આદર્શ વાંચન ઉપર આવવાનું છે. હવે આદર્શ વાંચનની અંદર કેવું છે? ફક્ત ક્લાસરૂમની અંદર પુસ્તક લઈ જવાની પરવાનગી ફક્ત સાહિત્યવાળાના છે, ઓનલી ફોર સાહિત્યવાળાના. બાકી ગણિત, વિજ્ઞાન, એસએસ, એકાઉન્ટ એમના જોડે બિલકુલ પુસ્તકો હોવું જોઈએ નહીં. આ હું બોલું છું એટલે જ બોલવાનું છે. જો તમારા હાથમાં પુસ્તક હશે કે સાહેબ મને પુસ્તક વગર હું કેવી રીતે ભણાવું તો તમારા માર્ક ક્યાં કપાઈ જશે. પુસ્તક હાથમાં રાખવા નથી. ભાષાવાળાને પણ ફક્ત પુસ્તક કેટલા પૂરતું? વાંચન પર આદર્શ વાંચન કીધું છે ને. હવે આદર્શ વાંચન કંઈ મોઢે રાખવાની વસ્તુ નથી, એ જોઈને જ વાંચવું પડે. એટલે આદર્શ વાંચનનો જે તમારો પેરેગ્રાફ તમે જે પોઈન્ટ નક્કી કર્યો છે એના ભાગરૂપે ગણિત અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીવાળા ચારે ચાર જણા વાંચન કરવાનું. એ વાંચન પણ કેવું કરવાનું? આરો અવરો હાવભાવ બધી જ રીતે તમારી બોલવાની એક છટા, તમારા જે બોલતા હોય ત્યારે જે શબ્દ આવતો હોય એ પ્રમાણે તમારા એક્સપ્રેશન બી બદલાઈ જવા જોઈએ. ગંભીર વાત કરતા તો ગંભીર, હસવાની વાત આવતા તો હસવાનું. કોઈ એવી નથી કહેતા શું કહેવાય એમ મોતવાળી જે શું શબ્દ મને પર્ટિક્યુલર યાદ નહીં આવતો એ ટાઈપ. એટલે મતલબ કે જેવું અંદર બોલ્યું છે એ પ્રમાણે તમારા એક્સપ્રેસ પણ બદલાઈ જવા જોઈએ. એટલે વિદ્યાર્થીને આઈડિયા હોય કે કેવી વાત કરવા માંગે છે સાહેબ, એટલે આ બધી જ વસ્તુ તમારા ધ્યાનમાં રાખીને રજૂઆત કરવાની રહેશે. ઓકે, એટલે આ બે વસ્તુ. એના પછી તમે જેમ જેમ પાઠ આગળ વધતો જશે, મારે કે શૈક્ષણિક મુદ્દા બે ત્રણ જે કંઈ નક્કી કરે પૂરા થઈ ગયા, એના પછી આવશે સ્વાધ્યાય, મૂલ્યાંકન આવશે. મૂલ્યાંકન કેવી રીતે કરશો? પ્રશ્ન પૂછી, પ્રશ્ન સિવાય બીજું કંઈ કરવાનું મૂલ્યાંકન માટે? ટેસ્ટ દ્વારા. જો અત્યાર સુધી કેવું હતું કે તમને આ જે ટેમ્પલેટ આપેલું છે આની અંદર પર્ટિક્યુલર એક પેજ તમને સ્પેશિયલ મૂલ્યાંકનનું આપેલું છે. તમારા અંદર મેં આપેલું છે, તમે જોઈ શકો છો લખેલું છે મૂલ્યાંકન કસોટી. આખે આખો પ્લાન આની અંદર જ બનાવવાનો છે અને આની અંદર મૂલ્યાંકન કસોટી આપેલી છે. આ મૂલ્યાંકન કસોટી તમે આજે જો સારા અક્ષર સ્વચ્છ અક્ષર આવતા હોય અને આની અંદર લખી દેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ તમને એમ નહીં કહે કે કેમ અલગથી મૂલ્યાંકન કસોટી બનાવી નથી. પણ માનો કે કદાચ કોઈને કોમ્પ્યુટરાઇઝ કરવું છે તો એ પણ કરી અને આના પર લગાવવું હોય તો પણ લગાવી શકે. અથવા આની અંદર લગાવવું ના હોય તો અહીંયા ફક્ત સામેલ છે એવું લખી અને પછી અહીંયા પાછળ એને એટેચ કરવાની. આની અંદર અહીં કશું એટેચ નથી કર્યું જે, પણ આની પાછળ એટેચ કરવાનો હશે. એવું એટેચવાળું મને ફાઇલ કાઢી શકું, જેની અંદર બધા જ ડોક્યુમેન્ટ લગાવવાના છે. કયા કયા લાગશે, શું લાગશે હું તમને પછી સમજાવું છું. પણ જે હાલ આપણે વાત કરતા મૂલ્યાંકનની, તો મૂલ્યાંકન કેવી રીતનું છે? રૂલક બોર્ડ દ્વારા થાય. રૂલક બોર્ડ જોયેલું છે, જેમ કાળું પાટલી હોય ને એમ આપણું પ્લાસ્ટિકનું આવે છે બરાબર બોર્ડ, રૂલક બોર્ડ એને વાળી શકાય એવું રૂલક બોર્ડની અંદર તમે ઘરેથી લઈ જઈ શકો છો. લખીને તૈયાર રાખવાનું. મૂલ્યાંકન કસોટી હંમેશા બહુવિકલ્પ જ લેવાની. કેવી? બહુવિકલ્પ. કોઈ પ્રશ્ન નહીં પૂછવાનો એવું,
કે ભાઈ ચલો ભારત ક્યારે આઝાદ થયો હતો, એટલે જેનો જો કોઈ આન્સર તમારા જોડે બી ના હોય એમના જોડે ના એવું ના થવું જોઈએ. કદાચ મે બી એવું એ બને કે આપણને યાદ છે પણ છોકરાને યાદ ના હોય તો જવાબ નહીં મળે. એના કરતા બહુ વિકલ્પ જ રાખવાનો, એટલે જેથી કમસે કમ એક તો બોલશે. ખ્યાલ આવ્યો? વિકલ્પ કહેવાનો મતલબ કે તમે જે કઈ કસોટી બનાવો છો એ વિકલ્પ વાળી બનાવજો, એટલે વિદ્યાર્થી હંમેશા વિકલ્પ ના ચોઈસ કરી અને આન્સર આપી દેશે. પરફેક્ટ જવાબ બનાવી દેખાય છે. એ બી સી ડી વિકલ્પ એટલે આના કહેવાય. કોઈ ખાલી જગ્યા છે, નીચે ચાર વિકલ્પ આપે છે, આ વિકલ્પ કરી નાખે, એટલી ખાલી જગ્યા રાખીએ તો એનું ધ્યાન હોય જવાબ આપો, બાકીના બધા બેસી રહે. પણ માનો કે આ ચારમાં કોઈને એમ કીધું ભાઈ ઉભો થાય તો છેવટે શું કરશે? ગમે તે બોલશે ને, એ બી સી બી ડી બધી એની ઈચ્છા થાય બોલી જશે, પણ બોલશે ખરું. બોલ્યા પછી માનો કદાચ આન્સર ખોટો પડ્યો છે, કસોટી લેતા હોય, સાહેબ પાછળ બેસેલા છે, એક્ઝામ્પલ આપું તો પાછળ માનો કે એ વખતે બી સાહેબ બેસેલા છે અને માનો કે કોઈ છોકરાનો આન્સર ખોટું પડ્યો તો શું કરશો? સુદઢીકરણ કરવું. પણ કેવું સુદઢીકરણ? સરસ એમ કેશો આન્સર ખોટો છે તો સરસ કહેવાય? માનો કે હું અહીંયાથી એકને ઉભા કરું છું, જેમ કે નિધિને પ્રશ્ન કર્યો છે, નિધિએ આન્સર મને આપ્યો નથી, તો ભાઈ કે હું આંગળી હલાવી, જો હા આંગળી હલાવી પણ સુદઢીકરણ છે, સાંકેતિક સાંકેતિક, પણ કેવું? નેગેટિવ. રોંગ 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 રોંગ. યસ ખડા જાય બોલ. હવે એનું રાઈટ છે? યસ રાઈટ. તમે બોલો, થઈ ગયું? એટલે કોલોબરેશન કરવા. એક જવાબ નથી આપ્યો, બીજાનો ઉભો કરો. બીજાનો જવાબ કે છે નથી આવડતો, ત્રીજાનો ઉભો કરો. એમ કરતા એવું નહીં ભાઈ આખા ક્લાસ ઉભો કરી દેતા, પણ માનો કે બે ત્રણ જણા બધા તો સાહેબે કીધું એક તો જવાબ છે જ, એવું કરતા નહીં. પણ કોઈ બે જણને પર્ટિક્યુલર ઉભા કરીને એકનો જવાબ સાચો હોય તો બીજા જોડે રિપીટ કરાવવાનો અને બેસાડી દેવાનો, અને પછી એને ધ્યાન દોરવાનું કે કેમ ભાઈ તારું ધ્યાન નતું, આટલો ઇઝી જવાબ હતું, સરસ, ચલો હવા આવડી જશે, ચલો હવે બીજો ક્વેશ્ચન, પછી બીજો ક્વેશ્ચન કરીને પછી વાત. હા એ ખલાઈ ગયો. એટલે તમે વિદ્યાર્થીઓનો એક પ્રકારનું એમ તમારે એક છટા જ આપવાની છે. આમાં કઈ વિદ્યાર્થી સાથે બહુ 30 મિનિટમાં વિદ્યાર્થી સાથે શું લેવાનું? આપણે તો પેલા પાછળવાળા સાહેબ સાથે લેવાનું. તો 30 મિનિટની અંદર આપણું રજૂઆત પરફેક્ટ હોવી જોઈએ. ખલાઈ ગયો. આ જ કામ કરવાનું રહેશે. એટલે તમે મૂલ્યાંકન પણ તમે રોલર બોર્ડની અંદર લગાવો છો, રોલર બોર્ડ જ્યારે લગાવો છો, 2 મિનિટ, રોલર બોર્ડ જ્યારે તમે લગાવો છો તો રોલર બોર્ડમાં પણ મેં કીધું તેમ દર્શક લાકડી રાખવાની. પહેલો ક્વેશ્ચન જે છે એ તમારો નથી બોલવાનો, બોલાવવાનો વિદ્યાર્થીને. શું કહેવાનું કે ચલો ભાઈ પહેલો ક્વેશ્ચન છે શું છે? એટલે કોઈ એક બેન વાંચશે, ભાઈ હોય તો ભાઈને, જે તમારી ઈચ્છા થાય કોઈ ઉભાને વાંચ્યા છે, ચલો વાંચ્યા પછી જવાબ એના જોડે નહીં લેવાનો. અને જવાબ કોણ આપશે? કોઈ બધા હાથ ઉપર કરશે, ચલો તમને ગમે છે નહીં આગળ કે ચલો આ આપશે, આ આપશે, એ આપશે. સંતોષ ખાતર એકના જગ્યાએ સાચો હોય તો બી ઘણી વાર બીજાને બોલાવાનો. કોઈ છોકરાને એમ થાય કે ભાઈ 25 જણા આગળ ઊંચી કરી દીધી અને એકને જ બોલાયા તો બીજી વાર આગળ બી ઊંચી નાખે. એટલે ઘણી વાર એવું થાય કે ચલો આને રાઈટ બોલ્યો, આને પણ બોલાવી દો. 2 મિનિટ આપણી મતલબ સેકન્ડોમાં સમય જશે, મિનિટોમાં સમય જશે નહીં. એટલે આ રીતે મૂલ્યાંકનની અંદર પણ તમારે મિનિમમ 5-1 મિનિટનું મૂલ્યાંકન કરી લેવાનું. પછી એમ લાગે કે હવે એન્ડિંગ ટાઈમ બિલકુલ આવી ગયો છે, ત્યાર પછી તમારે એમ કહેવાનું કે ચલો હવે આપણે આ કામ પૂરું કર્યું છે, હવે હું તમને સજ્જ કરી આપીશ, જે કાલે હું ચેક કરીશ. પછી કાલે કોણ જવાનું છે ખબર નથી, પણ ખાલી બોલવાનું. ખ્યાલ આવી ગયું? બોલવા ખાતર કે ભાઈ કાલે ફરજિયાત બધાને લખીને લાવવાનું છે, હું જે સજ્જ કરી આપું અને એમ કરીને પછી સજ્જ કરી આપી અને બેલ વાગે અને શાંતિથી આપણું જે મટીરિયલ છે એ લઈને આપણે બહાર નીકળી જવાનું. ઓકે, હવે ક્લાસરૂમની અંદર પાઠની રજૂઆત તો આઈડિયા આવી ગઈ ને, બધાને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો પહેલા, તો હું આગળ જાઉં. રજૂઆતમાં કોઈને કોઈ ઇસ્યુ કરો બહેનોમાં? શ્રદ્ધા કેમ સુઈ ગઈ? પ્રોબ્લેમ આ બાજુ ઓકે છે ને ક્લાસમાં? ચલો હવે આપણે જે બે ફાઇલો છે એ ફાઇલો કેમ લઈ જવાની, કેવી રીતે લઈ જવાની? બેન આજ આપી જુઓ, તમને આ ટેમ્પલેટ તો મળી ગયા છે બધાને. આની અંદર અત્યાર સુધી આપણે સેમ 3 અને સેમ 4 ના જે પ્લાન લખ્યા છે ને એ સિસ્ટમ જ પ્લાન લખવાના છે. 1-2 વાળા નહીં લખતા માઇક્રો ટીચિંગની, પણ 3 અને 4 અંદર જે પ્લાન નક્કી કર્યા છે એ પ્રમાણે લખવાના છે. પણ આના તૈયાર કેવી રીતે કરવાનું? તો આવી કોઈ પણ પ્રકારની ફાઇલ લઈ શકો છો, પ્લાસ્ટિકની પણ લઈ શકો છો અને કાગળની પણ લઈ શકો છો. અને ફાઇલની ઉપર સૌથી પહેલાં ફ્રન્ટ પેજ બનાવવાનું છે. આવું ફ્રન્ટ પેજ હું તમને વોટ્સઅપ થ્રુ એવું છે તો મોકલી દઈશ, રંગીન આવો તો રંગીન, જે કંઈ હોય આ પ્રકારનું જે પેજ છે એ પેજ લગાવવાનું છે. અને પેજની અંદર જે માહિતી છે એ માહિતી પણ તમારે લખવાની રહેશે. જુઓ ત્યાર પછી આપણે નથી કહેતા કે જેમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવું હોય તો કરી શકો છો, એટલે ફાઇલ દ્વારા તમે સ્વાગત કરો છો, એટલે તમે એ સ્વાગતનું એકાદું સ્ટીકર આવું લગાવી શકો છો. વધારે માનતા હો તો દેવી દેવતાઓમાં સરસ્વતી માતાનું ફોટો પણ મૂકી શકો છો. એના પછી નમસ્કાર કરવા તો નમસ્કાર પણ કરી શકો છો. હજુ વધારે વેલકમની ઈચ્છા તો બીજું એકાદ વાર વેલકમ કરી શકો છો. અને છેલ્લે પછી આપણો પ્લાન ચલાવ્યો. આ બધી વસ્તુઓ 1 પ્રકારની એક ડેકોરેશન છે, ગમે તો ગમે મહત્વની વસ્તુ આ છે. આ 4 કાગળ બરોબર આ જરૂરી છે.
સુશોભન નથી કહેતા, સુશોભન કોને ના ગમે, એના જેવું છે. પણ આ મહત્વનું છે, આ પ્લાન જે તમે લખો છો આની અંદર તમને કુલ કેટલા 8 પ્લાન આપ્યા. આઠની અંદરથી 4 એક મેથડ, 4 બે મેથડ, બે જ ફક્ત પરીક્ષામાં લઈ જવાના, તો બાકીના બે, તો બાકીના બે જે છે એ કોલેજનો અને તમારો તમારો પોતાનો. હવે શરૂઆત તમારા પોતાનાથી કરવાની. પહેલો પ્લાન તમે જયારે ઘરે જઈને બેસો છો ત્યારે જોજો, હમણાં હાલ આપ્યું છે બે દિવસ સાથે કે સાહેબ પ્લાન બગડે છે, એક્સ્ટ્રા મળશે નહીં મળે, એક્સ્ટ્રા કોઈ પ્લાન નહીં મળે. તમે તમારા જે પ્લાન આપેલા છે એ પ્લાનની અંદર જ કામ કરવાનું છે. એટલે મહેરબાની કરીને સૌથી પહેલો કદાચ બેને કોઈને અમુકને જૂના પ્લાન આપ્યા જાય કે ભાઈ આ તમારું પોતાનું સમજીને તમે રાખજો, એવું કોઈને આપ્યા હશે જોઈ લેજો. એટલે શરૂઆત ત્યાંથી લખવાની કરજો. એની અંદર તમે લખીને તમને એમ થાય કે મેં આ પરફેક્ટ લખ્યું છે, અને એના કરતાં બેટર એ છે કે એની એક ઝેરોક્સ કરાવી દેજો. અને ઝેરોક્સમાં પહેલાં લખજો, અને લખ્યા પછી મને વોટ્સઅપ કરી દેજો, અથવા જ્યારે અહીંયા ટાઈમ મળે તો રૂબરૂ આવી જજો, અને હું તમને બતાવી દઈશ કે ભાઈ આ ઓકે છે કે શું છે. કમ્પ્લીટ પ્લાન થઈ જાય પછી જ તમારા પ્લાનની અંદર લખવાનું જે છેલ્લે પરીક્ષામાં લઈને જવાના છે. અને આ બે પ્લાનની અંદર કમ્પ્લીટ આ બધી જ માહિતી લખાઈ જાય, અને એના પછી એટેચ શું કરવાનું છે. તો માનો કે ચલો તમે ગણિત વિજ્ઞાનનો કોઈ ટોપિક ચોઈસ કર્યો છે, તો ગણિત વિજ્ઞાનમાં જે કંઈ પાર્ટ લીધો છે, એકમ પહેલું હોય, બીજું હોય, ત્રીજું, તે ચોપડીની અંદર તો આપેલું છે ને, તો એ ફ્રન્ટ પેજ એનું તમે જેટલા બે દાખલાનું વિજ્ઞાનમાં કોઈ એકાદ પ્રયોગ, વિજ્ઞાનમાં જે કંઈ કન્ટેન્ટ, એ જેટલી કન્ટેન્ટ ભણાવવા છે ને એની એક ઝેરોક્સ કાઢવાની. શેની? એ કન્ટેન્ટની ઝેરોક્સ કાઢી અહીંયા લખવાનું કે વિષય પ્રવેશ એટલે સૌથી પહેલાં વિષયાભિમુખ કરી છે ભાઈ. તો માનો કે વિષયાભિમુખમાં એ TLM યુઝ કરવાનો છે, તો વિષયાભિમુખનું TLM એને કંઈક ભૌમિતિક આકૃતિઓ બધી બતાવી છે, તો આ એને વિષયાભિમુખ બતાવવાનું છે. તો પહેલાં વિષયાભિમુખનું ટાઇટલ આવશે અને પછી એનું TLM આવશે. એ પ્રયુક્તિ બી એને નથી મૂકી, જો મૂકવી હોય તો મૂકી શકાય વિષયાભિમુખની. માનો કે કદાચ કોઈ વાર્તા દ્વારા કરી છે તો વાર્તા લખીને આ ટેમ્પલેટ લગાવો ને, તો વાર્તા બી તમે લગાવી શકો છો. પ્રશ્નોતરી કરી હોય તો પ્રશ્નોતરી બી આતે લખી અને મૂકી શકો છો. આ કામ પૂરું થઈ જાય એટલે હેતુકથન, હેતુકથનની અંદર તમને ખબર હશે કે તમારું ટાઇટલ આવશે, તમે જે પાઠ ભણાવવાના છો એ લખાઈ ગયું, એ પૂરું થઈ જાય. એના પછી તૈયારીમાં આવશે વિષય વસ્તુ, આ મેન તમે જે કન્ટેન્ટ ભણાવવાનો છો. તો આ ભાઈ આ ગણિતનો આ ચેપ્ટર લીધું, તો જો આની ઝેરોક્સ કાઢ નાખી છે, દેખાય છે ને બધાને અંદાજે, પછી ફાઇલ તો જોઈ લેજો. આ જે વિષય વસ્તુની પ્રત મૂકી, એના પછી આ જે પાઠ ભણાવવાનો છે એ પાઠને અનુરૂપ કયા કયા TLM આવશે, તો એ TLMમાં પણ એક નાના નાના ફોટા મૂકવાના. જે પહેલું TLM જે હતું એ વિષયાભિમુખનું હતું, આ પાઠ તમારા જે વિષય વસ્તુ છે એના એકમને અનુરૂપ આ વસ્તુ છે, આ પણ તમારે એની અંદર જોઈન કરી લેવાનું. આ પૂરું થઈ જાય છે, એના પછી તમારું સીધું આવશે ઉદાહરણ બતાવ્યું છે. આ બધું મૂકવાની જરૂર એટલી બધી નથી, ઉદાહરણ તમે કદાચ કોઈ આપ્યા હોય તો, પણ માનો કે એકમ કસોટી ખાસ મૂલ્યાંકન. આ મૂલ્યાંકન મેં તમને જે કીધું ને એમ પેલાની અંદર લખવો તો લખી પણ શકો છો, અને આવી પ્રિન્ટેડ તમારે લગાવી હોય તો લગાવી પણ શકો છો. આ દરેક નમૂના દરેકને મળશે, જોવા પણ મળશે અને સમજવા પણ મળશે. કોઈ પણ એ સિવાય પ્રશ્ન હશે તો પણ એ નિરાકરણ હું તમને ફોન અથવા તમે રૂબરૂ પણ આવો તો આપી શકું છું. અને છેલ્લે સ્વાધ્યાય કરીએ, જે કંઈ સ્વાધ્યાય આપવાનું છે સ્વાધ્યાય આપો, અને પછી છેલ્લે આપણે શું આપણી વિધિ પ્રમાણે આભાર માનવાનો, અને આભાર માનીને આપણું ચેપ્ટર પૂરું કરવાનું. આ રીતે ફાઇલ તૈયાર કરવાની છે. આવી બે ફાઇલો એટલે કુલ 3 ફાઇલ તૈયાર કરવાની, એક કોલેજમાં આપવાની અને બે તો પરીક્ષામાં લાવવાની. તમારી પોતાની પણ જો આવી તમે બનાવશો તો ભવિષ્યમાં તમને યાદ રહેશે કે હું BEd કરતો હતો અને આવી ફાઇલ બનાવી, બરોબર. એના માટે અમારું કોઈ એમ નથી કે ના એ જોશે જ, પણ 3 ફાઇલ તો ફરજિયાત જોશે જોશે જોશે, એક કોલેજમાં અને બે પરીક્ષામાં. ખાસ યાદ રાખજો, શું કીધું, એક કોલેજમાં જમા કરાવવાની છે, અને કોલેજમાં એક્ઝામ ડેટ પહેલાં પહેલાં. પછી એમ કહેશો કે સાહેબ કયો ભૂલ આવી, તો એ ભૂલ આવવાની જ છે. એકવાર તો અમને અહીંયા ચેક કરાવવાની જ છે, અને અહીંયા તમે જે જમા કરાવો છો ને એની અંદર નાની મોટી બી ભૂલ હશે ને હું તમને ત્યાં સુધારી દઈશ. ચલાવ્યો એટલે પેલી ફાઇલમાં સૌથી પહેલાં પોતાની બનાવો, એના પછી કોલેજની બનાવો, અને કોલેજની જે જમા કરાવો એની અંદર નાની મોટી જે કંઈ ક્ષતિ આવો એ ક્ષતિ દૂર કરી અને ફાઇનલ આવી બે કોપી બનાવી દેવાની. અને એ બે કોપી તમારે પરીક્ષાની અંદર ફરજિયાત એક ચોક, ડસ્ટર, બે ફાઇલ, રોલક બોર્ડ, આ બધી વસ્તુ તમારા જે કંઈ જરૂરિયાતવાળી વસ્તુ છે એ બધી જ ક્લાસરૂમમાં લઈને જવાની, અને 30 મિનિટ કે 25 મિનિટ કે 35 મિનિટ જે કંઈ પીરિયડ તમને ટાઈમ નક્કી કર્યો છે એ પ્રમાણે પાઠની રજૂઆત કરવાની રહેશે. ક્લિયર? જો એટલે આપણે પાઠ આપવાની પદ્ધતિ મેં તમને સમજાવી દીધી છે, અને આ જે બે ફાઇલો છે પાછળ મૂકવાની એ પણ આપણે વાત થઈ ગયેલી છે. આખી પ્લાન કેવી રીતે બનાવો એ પણ આપણે વાત થઈ ગઈ, ફાઇલ કેવી રીતે તૈયાર કરશો. જો આ બીજી વસ્તુ ખાસ એક વસ્તુ રહી ગઈ, તમે મોટાભાગે વિદ્યાર્થી જો આજે મને જે સબમિશનમાં પાઠ આયોજનના ચોપડા લઈને આવ્યા ને, તો કે સાહેબ મારું ઓકે છે, જેવો ચોપડાનું પહેલું પેજ ખોલું ને તો સૌથી પહેલાં તમારું નામ જ નથી લખ્યું. જે મને આપવા આવ્યા તેમને કદાચ ખબર હશે, અને તમે જોજો જો તમારા પોતાના પાઠ આયોજનના ચોપડા સૌથી પહેલાં ફ્રન્ટ પેજમાં જે નામ કહેવાય તમે નામ જ નથી લખતા. સૌથી પહેલું કામ આ કરવાનું,
તમે તમારા પાર્ટ આયોજનમાં અથવા આ જે એન્યુઅલ લેસન છે આની અંદર આ શેના માટે આપ્યું છે, તમારી વિગત છે, આ તમારી ઓળખ છે, ઓળખ કેમ છુપાવો છો તમે? ઓળખ તો સૌથી પહેલી આપવાની છે કે કોનું છે. જો ભૂલથી કદાચ અહીંયા પડી રહી તો અમારા જેવાના હાથમાં આવો અથવા તમારા કોઈ મિત્રના હાથમાં આવો તો કમસે કમ એમ તો કે ભાઈ આ મેહુલનું છે, પણ મેહુલે નામ જ નહીં લખ્યું તો પછી કોને ખોળવાનું? એટલે તમે તમારા પ્લાનની અંદર તમારું નામ ને પહેલું લખી દેજો. એક્ઝામ બેઠક નંબર જે છે ને એની અંદર રોલ નંબર નહીં પણ પરીક્ષા નંબર લખવાના છે. પરીક્ષા નંબર હજુ સુધી આવ્યા નથી, પરીક્ષાની તારીખ પણ હજુ ફાઇનલી તૈયાર થાય. 22 તારીખ સંભળાય છે, 22 માર્ચ તમારા એન્યુઅલ લેસન લગભગ 22 તારીખે સ્ટાર્ટ થશે. 22, 23, 24 ચાર દિવસ ચાલશે. 22 તારીખે જે વિદ્યાર્થીનો પ્લાન હશે એને 23મી રજા હશે અને 24મી પ્લાન હશે. જે વિદ્યાર્થીને 23મી પ્લાનની રજૂઆત હશે એને 24મી રજા હશે અને એને 25મી પાઠ આવશે. એટલે કે એક પાઠ એક રજા એક પાઠ. ખ્યાલ આવ્યો હું બોલે? તમારા બધાને બે મેથડ છે ને, તો બે મેથડમાં કેવું કે આજે મારો પાઠ છે માનો કે, તો કાલે મારો રજા હશે અને પરમ દિવસે હું તમને જે ટાઈમ ટેબલ મોકલીશ વોટ્સઅપ થ્રુ એની અંદર ખાસ તમારે આ વસ્તુ ચેક કરવાની છે કે કન્ટિન્યુઅસ પિરિયડ ના આવવો જોઈએ. મતલબ કે એક દિવસ હોય ને બીજા દિવસે બી આવતો હોય તો મને કહેવાનું કે સાહેબ અમારે ભૂલ થયેલી છે, મારી પણ ભૂલ થાય, હું ટાઈમ ટેબલ બનાવીશ, બનતો પ્રયત્ન કરીશ કે અમે એક નાનામાં નાની ભૂલ નહીં હોય. પણ હું જ્યારે તમને મોકલીશ ત્યારે તમે તમારો એનો રોલ નંબર છે બેન એ લાયા છો ટાઈમ ટેબલ? નહીં કર્યું નહીં, કરો વાંધો નહીં. હજુ સ્કૂલ નક્કી નથી કરી એટલે, પણ કેવું છે કે આખું એક ટાઈમ ટેબલ તૈયાર થયેલું છે. એની અહીંયા ઉપર લખ્યું છે 8 અ 8 બ 8 ક, પછી માનો કે 9 અ 9 બ અથવા પ્રાઇમરી છે તો 6 6 7 7 8 એ રીતે લખેલું છે. તો એ ધોરણ પ્રમાણે અહીંયા આગળ માનો કે મેં લખ્યું હોય મેથ્સ 9, તો મેથ્સની અંદર 9 નંબર કોનો છે? એનો પિરિયડ છે કયા ધોરણમાં? 7 6 ધોરણમાં. અહીંયા કયા નંબરનો ક્રમ છે? પહેલો છે, બીજો છે, ત્રીજો. હું એવું છે તો ઉપરનો આપણા પૂરું થઈને પછી હું તમને બતાવી દઉં અથવા વોટ્સઅપ થ્રુ મોકલી દઈશ એટલે તમે જોઈ લેજો. એ ટાઈમ સાથે લખેલું હશે કે કઈ શાળા છે, કયો ક્રમિકતા ટાઈમ ટેબલ સોરી પિરિયડ છે, એનો ટાઈમિંગ કયો છે અને એમાં વિષય, એ વિષયમાં તમારો જે રોલ નંબર દેખાય છે એ રોલ નંબરનો એ દિવસે પાઠ છે એમ સમજવાનું. અને ત્યાર પછી જ્યારે તમારા એક્ઝામ નંબર આવી જશે ત્યારે રોલ નંબર નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે? એક્ઝામ નંબર આવી જશે. અને એક્ઝામ નંબરમાં બાય ચાન્સ બી ભૂલથી મિસ્ટેક ના કરતા. જો અહીંયા તમારા જેમ કે ભાઈનો 4000 નંબર છે તો 4001 લખે ને તો 4001 ના માર્ક આમાં જતા રહેશે. એટલે આ નંબર લખવામાં પણ ભૂલથી પણ ઉતાવળ કોઈ મિસ્ટેક ના કરતા. એક્ઝામ નંબર જે તમારો પર્ટિક્યુલર તમને પીડીએફ ફાઇલ આવી જાય છે એ પીડીએફ ફાઇલમાં જોજો. તમારું નામ, તમારા નામની સામે એ જ નંબર અને સોગન થઈને એ જ નંબર આમાં લખજો. ભૂલથી જો કોઈ બદલી ના ગયો તો એ માર્ક બીજાને જતા રહેશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ફાઇલ કેવી રીતે બનાવી એ પણ તમને આઈડિયા આવી ગયો. શૈક્ષણિક પ્રયુક્તિઓ તમે કઈ કઈ યુઝ કરવાના છો? ક્લાસરૂમ ની અંદર જાઓ છો તો તમે શું શું કરવાના છો? તો ઘણી વાર કથન તો પહેલા કરવાના જ છો, કથન કરવાના છે, તો કથન એ પ્રયુક્તિ છે. બોલવું એ શું છે? પ્રયુક્તિ છે. તો અહીંયા તમે આ લખી શકો છો, કથન પ્રયુક્તિ લખાય. પછી આગમન નિગમન, આગમન નિગમન એટલે ઉદાહરણ, આગમન નિગમન એટલે ઉદાહરણ કહેવાય. ઉદાહરણ દ્વારા જે કઈ પ્રયુક્તિનો તમે યુઝ કરશો ને એ પણ તમે આપી શકો છો. એના પછી છે પ્રશ્નોત્તરી, પ્રશ્નો પણ પૂછવાના છો તો તમે આટલી બધી લખી શકો છો. આગમન નિગમન, ચર્ચા, કથન, પ્રયુક્તિ, નિરીક્ષણ, અવલોકન, સ્વાધ્યાય. સ્વાધ્યાય છેલ્લે આપવું એ પણ એક પદ્ધતિ છે. સ્વાધ્યાય એ મેથડ ભણેલા 1-2 માં, સેમ 1-2 માં મેથડ ભણેલા છો. એમાં આવો કોઈ પ્રશ્ન આવ્યો તો પદ્ધતિનો, તો આ જે પદ્ધતિ પ્રયુક્તિ બે એક જ વસ્તુ છે અને એની અંદર જે વસ્તુ સમજાવવા છે કે કઈ કઈ પ્રયુક્તિનો યુઝ કરશો તો આટલી પ્રયુક્તિ પણ તમારે આ વસ્તુ મૂકવાની. આનો હું ફોટોસ તમને પછી વોટ્સઅપ બધા મોકલી દઈશ. ઓકે, તો સૌથી પહેલા એક વાત કે તમે તમારો પ્લાન તૈયાર કરવાનો છે. પ્લાન તૈયાર કર્યા પછી જે તે બેન અથવા સાહેબને બતાવવાનો છે, ઓકે થઈ જાય તો બાકીના બીજા બે પ્લાન પણ તૈયાર કરવાના છે. અને એ પ્લાન તૈયાર થઈ ગયા પછી તમને મળેલા ટાઈમ ટેબલ પ્રમાણે તમે તમારી શાળામાં ટાઈમસર પહોંચવાનું છે. તમારા પિરિયડથી 1/2 કલાક વહેલા આવવાનું. માનો કે ગુરુકુળ, વિસનગર ગુરુકુળ હાઈસ્કૂલ છે એની અંદર તમારો પહેલો પિરિયડ 7:30 ચાલુ થાય છે. પહેલો પિરિયડ તો તમારે કેટલા વાગે આવવાનું? 7 વાગે. કોને આવવાનું? જેનો નંબર છે એનો. પછી માનો કે એનો 8મો પિરિયડ હોય અને એનો ટાઈમિંગ 12 વાગ્યાનો તો એ 7 વાગે આવશે, એની જરૂર નથી. એના 12 વાગ્યાનો પિરિયડ હોય તો એને કેટલા વાગે આવવાનું? 11:30. એટલે તમે તમારા ટાઈમથી મિનિમમ 1/2 કલાક વહેલા આવશો તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ ખાસ,
આપણે જે તે સ્કૂલમાં જવાના છો તેઓ આગળ જેમ અહીંયા આપણે કેવા કોલેજમાં આવ્યા છે અને કેવા શાંતિથી બેઠા છો તો તેઓ કોલેજમાં પણ આપણે પોતાની એક ઇમ્પ્રેશન પાડવાની છે ફક્ત ક્લાસરૂમ પૂરતી નહીં તમે શાળાની અંદર જાઓ છો તેઓ કંઈ નાસ્તા કરો છો બીજું કરો છો તો તેઓ ડસ્ટબિન હશે 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 ડસ્ટબિનમાં જ જે તે તમારું નાખી દેવાના પડીકા મોટા ભાગે પછી પેલા સાહેબ બના આચાર્ય તમે તો જશા પેલા આચાર્ય કહેશે સાહેબ અહીંયા આવો બીએડના શિક્ષક જુઓ બધા પડીકાના ઢગલા પડ્યા છે એટલે તેઓ તમારી ઇમ્પ્રેશન તમારી સાથે જોડાયેલી કોલેજની ઇમ્પ્રેશન અને કોલેજ સાથે જોડાયેલો મારી મારી સરખી જાતિ બરોબર એટલે આપણે જવા દેવાની નથી આવવા દેવાની છે એટલે આપણી ઇમ્પ્રેશન સારી પડે એટલે કઈ પણ પ્રકારની શિસ્તમાં ધ્યાન રાખવાનું છે કે બધા છોકરાઓ રમતા હશે એટલી આત્મીયતા બધા છે છોકરાઓ કદાચ ટેલિફોન નંબર હોય માગશે કે સાહેબ તમારો નંબર આપો આ જે બધું જ કરજો પણ શિસ્તમાં કરજો ચલાવી ગયું કોઈ પણ પ્રકારની નોકરી કરવી જોઈએ છેલ્લે મૂલ્યાંકન માટે કેટલો સમય બચવો જોઈએ 5 મિનિટ 5 થી 7 મિનિટ મૂલ્યાંકન નો બચવો જોઈએ અને એકાદ મિનિટ સ્વાધ્યાય સ્વાધ્યાય એક મિનિટમાં પૂરું થઈ જાય આ તે આખું એક શિડ્યુલ બનાવી દો અને એ પ્રમાણે જ રજૂઆત કરવાની છે એ પ્રમાણે કામ દરેકે દરેક સ્ટુડન્ટ પોતાના પિરિયડ દરમિયાન તમારા જોડે ટીએલએમ હોવું ફરજિયાત છે આનું એક ચોક્કસ પ્રકારનું માળખામાં મૂલ્યાંકન જ છે આનો માર્ક મળશે જ એટલે આ ટીએલએમ પછી એમ કે સાહેબ મારું નતું નીકળતું હું નથી લાવ્યો એવું નહીં લાવવું જ પડશે ફરજિયાત તમારા વિષય એવો પસંદ કરવો કે જેની અંદર ટીએલએમ નીકળતું હોય વિષય રિલેટેડ જે કંઈ હોય એને શૈક્ષણિક સાધન કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ આ જે શૈક્ષણિક સાધન છે એ વસ્તુ તમારે ફરજિયાત લાવવાનું છે અને તમારા વિષયને અનુરૂપ જ લાવવાનું છે પાણીની વાત હોય તો પાણીનો ફોટો જ હોવો જોઈએ પર્વતની વાત હોય તો પર્વતનો ફોટો જ હોવો જોઈએ સરવાળાની વાત કરે તો સરવાળાના દાખલા જ હોવા જોઈએ પછી બોલવાનું કંઈ અને ચિત્ર કંઈક અલગ એવું ના હોવું જોઈએ ખ્યાલ આવી ગયો એ પ્રકારે ટીએલએમ પણ તમારે ફરજિયાત બનાવવાનું તમને હું જે વોટ્સઅપ દ્વારા 2 મિનિટ મિત્રો તમને જે ટાઈમ ટેબલ હવે મળશે વોટ્સઅપ થ્રુ એની અંદર કુલ 8 ટાઈમ ટેબલ હશે ગ્રુપ એ અને ગ્રુપ બે પડે બે સોરી બી બે ગ્રુપ બનશે ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર કેવું થશે કે કુલ આપણા 110 વિદ્યાર્થી છે તો 110 માંથી 55 આ બાજુ અને 55 ગ્રુપ બી ના આ બંને બે જે ગ્રુપ બને છે તો માનો કે ગ્રુપ એ ની અંદર કોઈ વિદ્યાર્થીએ વર્તુળ નામનો ટોપિક લીધો અથવા મીરાબાઈનો કોઈ પાઠ લીધો અથવા અંગ્રેજીમાં કોઈ પણ પ્રકારનો એક પાઠ લીધો અને એ જ પાઠ બી ગ્રુપમાં લેવું હોય તો લઈ શકાય એ અને બી બંને સેમ પાઠ લઈ શકે છે પણ એ જ ગ્રુપની અંદર એક જેવા પાઠ લેતા નહીં ગ્રુપ એક ની અંદર આવ્યા સાંભળો કે મિનિટ પછી ચર્ચા કરો કેમ કહું છું આ બાજુ કે મિનિટ કેમ એકનો એક પાઠ ના આવજો તમને સમજાવો કે માનો કે ચલો સમજો કે આપણે એ ગ્રુપના વિદ્યાર્થીમાં આ બેન્ચિસ એ ગ્રુપમાં આવી છે ચલો પહેલો પાઠ સંજય અપાવે છે હવે પહેલા દિવસે માનો કે 22, 23, 24, 25 ચાર દિવસ આપણે પરીક્ષા ચાલશે 22 તારીખે સ્ટાર્ટ થાય તો બરોબર તો માનો કે 22 તારીખે સૌથી પહેલા સંજયનો નંબર આવી ગયો છે તો 22 તારીખે સંજય પહેલો જે પાઠ એનો ગુજરાતીનો આપવાનો છે એ ગુજરાતીનું એટલે ટાઇટલ નક્કી કરી દીધેલું છે એ જ ટાઇટલ એ જ ગ્રુપમાંથી માનો કે સુરેશે પસંદ કરેલું હોય સુરેશના સંજય એકબીજાને ઓળખતા નથી એ બીજા મળેલા નથી એને એમ કે હું એ નવો છું અને એમ કે હું એ નવો છું બંને પોતાની રીતે પ્લાન બનાયા હવે બંનેના સેમ પ્લાન છે પહેલા દિવસે સુરેશ ભાઈ એનો પ્લાન આવી ગયો છે સંજયનો તો માનો કે સંજયે પ્લાન રજૂઆત કરી દીધી છે અને પછી જો સુરેશ બીજા દિવસે પાઠ અપાવશે તો ઓબ્ઝર્વેશન કરવાવાળા જે બે સાહેબો છે એ ટીમ એની એ જશે મે બી બદલાઈ શકશે ખરા કુલ 16 જણની ટીમ હશે શિક્ષક બદલાઈ પણ જાય પણ માનો કે કદાચ ન બદલાય એના બે સાહેબ આવી જાય તો એ શું કરશે કમ્પેરિઝન કરશે તમારી
કેવી કમ્પેરિઝન કરશે કે ભાઈ સુનિલ કરતા મહેશે સારું ભણાવે તો મહેશ કરતા સુનિલે સારું ભણાવે. એટલે કોઈ પણ વસ્તુ તમે જે પ્લાન આપો છો ને એ રજૂઆત હંમેશા બે એક જેવી થશે ત્યારે બંને એક સરખો તો બનાવવાના નહીં બનાવી શકો કદી નહીં બનાવે. તો એનો મતલબ એવું થશે કે બંનેથી સારું કોનું છે એ કમ્પેરિઝન થશે. અને કમ્પેરિઝનની અંદર હંમેશા પેલી હમણાં મેં વાત ના કરી કે એમને ઇન્ટરનલ નથી આપતું, થોડું ઘણું ડિફરન્સ તો લાવવું પડે ને વેરિએશન. તમારા બેની અંદર વેરિએશનમાં કોતો કોઈને માર પડે કોતો કોઈ નહીં થાય. અને જો અલગ જ પ્લાન બનાવ્યો છે તો સાહેબનું માઇન્ડ આખું અલગ જ હશે, એ અલગ રીતે જ માર્ગ થશે. એટલે બને ત્યાં સુધી આપણા જોડે ઘણા બધા ટાઇટલો છે, ઘણા બધા વિષયો છે. એટલે એ વિષય પ્રમાણે પુસ્તકની અંદર ઘણું બધું આપી દઉં. બીજી ખાસ વસ્તુ કે ઘણી વાર એવું કહેશો કે સાહેબ બધા પાન બધા લઈ લીધા હવે હું શું કરું, તો તમે બહારનો પણ લઈ શકો. તમે તમારો પ્લાન બહારથી પણ લઈ શકો છો, પણ વય કક્ષાને ધ્યાનમાં રાખવાનું. આઠમા ધોરણના છોકરાને ભણાવવું છે, કોઈ આપણા ઉન્નતિથી મને પ્રશ્ન કરી દો ને, ઉન્નતિએ સ્પેસ શટલ પ્લાન લીધો છે એને એડવાન્સ મને કીધું કે સાહેબ મારા તૈયાર કરી દીધું છે. કીધું ઓકે છે. સ્પેસ શટલનો પ્લાન તમે 6, 7, 8, 9, 10, 12 સુધી બધા ભણાવી શકો, ભણાવી શકાય ને, નોર્મલ વસ્તુ છે. કેમ? કારણ કે સ્પેસ શટલ એટલે આપણા આકાશની વાત મેં હમણાં પહેલી તમને એક્ઝામ્પલ આપી આ મૂકી, એમાં આપણે આકાશથી શરૂઆત કરી, આકાશમાં તારા દેખાયા અને બધું ગઈ, એ સિવાય બીજા જે કંઈ શું છે એમ કહી સ્પેસ ઉપર તમે જઈ શકો, સ્પેસ શટલનું કામ શું છે એ તમે સમજાવી શકો. તો આ તો જસ્ટ એક વાત કરું છું. તો આવા તમે કોઈ પણ જેમ કે કોઈ પણ અવકાશયાત્રી હોય કલ્પના ચાવલા છે, તો એનું પણ તમે કોઈ વિજ્ઞાનની રીતે સામાજિક રીતે કોઈ પાર્ટ મતલબ કે સમાજ વિજ્ઞાનો એની અંદર પણ તમે ઇન્વોલ્વ કરીને આવો પ્લાન લઈ શકો છો. કોઈ પણ પ્લાન તમે તમારા વિદ્યાર્થીને ઇઝી સમજાવી શકતા હોય, પહેલો સૌથી પહેલો પ્લાન કોને ગમવો જોઈએ? તમે જે ચોઈસ કરો છો પ્લાન કોને ગમવો જોઈએ સૌથી પહેલા? તમને પોતાને. તમને ગમશે તો બીજાને ગમશે. જે વસ્તુ મને જ નથી ગમી એ હું બીજાને કહેતા આપું અપાય. એટલે પ્લાન એવો ચોઈસ કરો કે સૌથી પહેલા તમને ગમે છે, તમને ગમે છે તો પછી મને બતાવો અને મને કન્વિન્સ કરો કે સાહેબ આ પ્લાન હું આ રીતે સમજાવી શકીશ, હું ઓકે છું અને હું આ રીતે કરીશ. અને યસ હોય તો પછી તમે આગળ કામ કરો. એટલે પ્લાન હંમેશા એ રીતે બનાવો. એ ગ્રુપના બી ગ્રુપ બે હું ગ્રુપ તમને ફોટો મોકલી દઈશ, આજે જ મોકલી દઈશ અથવા કાલે. એટલે ગ્રુપ પ્રમાણે તમે તમારી ચોઈસ કરજો. પણ ધોરણ હાલ નક્કી નથી, કારણ કે શાળા પસંદ થયેલી નથી. શાળા જેવી પસંદ થઈ જશે મને ખબર પડશે કે 22 તારીખે ફાઇનલ પ્લાન છે, તો હું શાળા પહેલી ચોઈસ કરી લઈશ અને તમને તાત્કાલિક ધોરણ ટાઈમ ટેબલ આપીશ અને તમારું કામ ચાલુ થઈ જશે. ઓકે, એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. બોલો, હવે તમારા કોઈ પ્રશ્નો તો મને જરૂરત કરો.